श्री स्वामीनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। बीएपीएस शताब्दी महोत्सव नी जय। छेલ્લા બે દિવસથી આપણે વચનામૃતના આધારે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં એક સામ્યતા એ વિષય એક વાત આપણે સમજી રહ્યા છીએ। એમાં ગઈકાલે આપણે જેવા શ્રીજી મહારાજ ભક્તવત્સલ હતા એવા જ પ્રમુખ સ્વામી મહારાજ પણ અપાર ભક્તવત્સલ છે એ વાત આપણે સમજેલા, અને એ ભક્તવત્સલપણાના દાવે શ્રીજી મહારાજના વખતમાં એક આદર્શ સત્સંગી સમાજ તૈયાર થયેલો, એવો એક ભક્ત સમાજ તૈયાર થયેલો કે જેમના અંતરમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિ જે અનંત શુભગુણો એ સાહજિક એમના વર્તનમાં વર્તતા હતા। એવી જ રીતે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અપાર ભક્તવત્સલપણાથી આજે આપણને સત્સંગમાં સંતો હરિભક્તો તમામ એવા દેખાય છે કે જેમના અંતરમાં આવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિ અનંત સદગુણો તે સાહજિક આ સત્સંગમાં સેવા ભક્તિ કરતા કરતા આપણને દેખાય છે। તો જેવો લીલો પલ્લવ સત્સંગ શ્રીજી મહારાજના વખતમાં હતો એવો જ સત્સંગ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં દેખાય છે। એટલે એમાંથી આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ આજે છે, એમાં રોમનો પણ ફેર નથી। શ્રીજી મહારાજ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજમાં સાક્ષાત રહ્યા છે, એમના દ્વારા અત્યારે પૃથ્વી ઉપર એ જબરદસ્ત કાર્ય કરી રહ્યા છે, નહીં તો આવો સત્સંગ એ અત્યારે જોવા મળે નહીં। અત્યારે આ કળિયુગનું કલુષિત વાતાવરણ, આટલા બધા મોહ માયાના પેચ જ્યાં ચારે બાજુ ફેલાતા હોય, સવારથી સાંજ સુધી અનેક પ્રકારના આકર્ષણો આપણી આજુબાજુ ફેલાયેલા હોય, એની વચ્ચે આવા નિયમ ધર્મયુક્ત આજ્ઞા ઉપાસનાના પાળનારા એવા દ્રઢ સત્સંગી વૈષ્ણવ આજે આપણને દેખાય છે, એનું કારણ એ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનું દૈવત છે, આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનું એ સત્વ છે, પરમ પૂજ્ય સ્વામીશ્રીનો એ પ્રભાવ આજે આપણને સત્સંગમાં દેખાય છે। તો ગઈકાલથી આપણે આ વાત આદરેલી કે જેવો ભક્ત સમાજ શ્રીજી મહારાજના વખતમાં હતો એવો જ ભક્ત સમાજ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં દેખાય છે, અને એ અંતર્ગત આપણે એ મુદ્દો સમજેલા કે શ્રીજી મહારાજના વખતમાં હરિભક્તો જેવી તને મને ધને સેવા કરતા, પોતાનો માન મર્તબો મૂકીને સેવા કરતા, પોતાનું સર્વસ્વ એ ભગવાન અને સંતને અર્થે અર્પણ કરી દેતા, એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એવો ભક્ત સમાજ દેખાય છે કે તને મને ધને સર્વ પ્રકારે સમર્પિત છે, પોતાનો માન મર્તબો મૂકીને એ સત્સંગમાં નાનામાં નાની સેવામાં જોડાય છે અને સર્વસ્વ સમર્પણ કરે છે, ત્યારે આપણને આ વાતની ફરી વખત એકવાર પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે છે। આ ભક્ત સમાજનું એક બીજું મોટું પાસું એ છે કે શ્રીજી મહારાજના વખતમાં હરિભક્તો જે સર્વસ્વ સમર્પણ કરેલું, પોતાના ભવિષ્યનો વિચાર કર્યા સિવાય ભગવાન અને સંતના આધારે જે જીવતા હતા, એવી જ રીતે આજે પણ હરિભક્તો એવા છે કે પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે। શ્રીજી મહારાજ ગઢડામાં અક્ષરરોડીમાં બિરાજમાન હતા, તે વખતે સામત પટેલ મહારાજના દર્શન કરવા માટે આવ્યા, દર્શન દંડવત કરીને મહારાજના સાનિધ્યમાં બેઠા, અને મહારાજે સહેજે પૂછ્યું કે પટેલ વ્યવહારે સુખી છો ને? એટલે સામત પટેલે હાથ જોડે કે મહારાજ આપની ઘણી દયા છે, ઘણો સુખી છું। ત્યારે શ્રીજી મહારાજ ફરી વખત કંઈક પોતાની અંગત પ્રવૃત્તિમાં પરોવાયા, થોડી વાર થઈ એટલે પાછું શ્રીજી મહારાજે સામત પટેલને પૂછ્યું, પટેલ વ્યવહારે સુખી છો ને? એટલે
સાવંત પટેલે કહ્યું મહારાજ આપની દયા છે ને સુખી છીએ. પાછા કઈ શ્રીજી મહારાજ થોડી પોતાની પ્રવૃત્તિમાં પરોવાયા છે ને પાછું શ્રીજી મહારાજે પૂછ્યું પટેલ વ્યવહાર કેમ ચાલે છે કે મહારાજ આપની દયા છે ને બહુ સારું છે. ભલે ત્યારે મહારાજ કે અમારે જરા આ મંદિરનું કામ અત્યારે ચાલે છે તો નિરીક્ષણ કરવા જવું છે પછી આપણે મળશું. એટલે પછી મહારાજ તો અક્ષરોડીમાંથી નીકળ્યા અને મંદિરનું નિરીક્ષણ કરવા માટે પધાર્યા. પાછળથી સામત પટેલ ખરેખર એવા હરિભક્ત હતા એટલે એમને વિચાર ઉપજ્યો કે શ્રીજી મહારાજે મને ત્રણ વખત કેમ પૂછ્યું કે પટેલ વ્યવહારે સુખી તો છો ને એવું કેમ પૂછ્યું હશે. એટલે પછી એમણે સુખમુનિ સ્વામીને પૂછ્યું કે મહારાજે મને ત્રણ વખત આવું પૂછ્યું કે મહારાજને શું કહેવું તું મને, મહારાજના હૃદયમાં બીજી કોઈ વાત તો છે નહીં ને. ત્યારે સુખમુનિ સ્વામી કીધું જો પટેલ અત્યારે ગઢડા મંદિરનું બધું કામ ચાલે છે અને શ્રીજી મહારાજને ખરેખરી પૈસાની અત્યારે તાણ છે, તે કોઈ સારા હરિભક્ત સેવા કરનારા મળી જાય તો બહુ સારું, એટલે તમને વ્યવહારનું પૂછતા હશે. અત્યારે કડિયાના પગાર બધા ચડી ગયા છે, પથ્થર પણ આવતા બંધ થઈ ગયા છે, મજૂરોના અને મિસ્ત્રીના પગાર પણ ઘણા ચડી ગયા છે, એટલે એ બાબતે તમે કંઈક વિચારજો. સામત પટેલ કે ભલે. આટલી વાત કરતા કરતા સુખમુનિ સ્વામી અને સામત પટેલ છૂટા પડ્યા. સુખમુનિ સ્વામી ત્યાં મંદિર નિરીક્ષણમાં મહારાજ પધારેલા તેમની સાથે જોડાયા અને સામત પટેલ સીધા ઘરે ગયા. અને ઘરે જઈ એમણે ગામમાં ચાર પાંચ આગેવાનો બધાને ભેગા કર્યા અને વાડીનો સોદો કરી નાખ્યો, ઘરનો પણ સોદો કરી નાખ્યો, એમના ઢોર હતા એનો પણ સોદો કરી નાખ્યો. 4,000 રૂપિયા નકદ એ કોથળામાં બાંધી ઘોડા ઉપર સવાર થઈ અને ગઢડા તરફ રવાના થયા. પોતાનું તમામ એ સામત પટેલે વેચી દીધું અને મહારાજ પાસે આવીને મહારાજને કે મહારાજ આ 4,000 રૂપિયા તમે મંદિરના બાંધકામમાં વાપરો. મહારાજ તો આમ આશ્ચર્ય પામ્યા કે પટેલ આ 4,000 રૂપિયા તમે લઈને આવ્યા. એ કે મહારાજ આ પૈસા આપના છે, આપને જેમ યોગ્ય લાગે તેમ વાપરજો. મહારાજ કે પણ 4,000 રૂપિયા તમે લાવ્યા કેવી રીતે, એ વખતે તો 4,000 રૂપિયાની બહુ કિંમત હતી. સમજો કે શ્રીજી મહારાજના વખતમાં 10 રૂપિયા તોલો સોનું હતું, એટલે 4,000 રૂપિયા એટલે 400 તોલા સોનું થયું. અને ગોલ્ડ છે એ ઇન્ટરનેશનલ કરન્સી કહેવાય, આંતરરાષ્ટ્રીય નાણું. તે જમાનામાં રૂપિયાની કિંમત અથવા તો તે જમાનામાં કોઈ પદાર્થની કિંમત એનું અત્યારે જો મૂલ્યાંકન કરવું હોય તો તે જમાનામાં સોનાની કિંમત કેટલી હતી ને આજે સોનાની કિંમત કેટલી છે એ પ્રમાણેનું મૂલ્યાંકન થાય, કારણ કે ઇન્ટરનેશનલ કરન્સી છે. તો 400 તોલા સોનું શ્રીજી મહારાજને આપ્યું કહેવાય. અત્યારે તમારે 400 તોલા સોનાનું દાન કરવું હોય તો કેટલા રૂપિયા જોઈએ, એટલા રૂપિયાનું આ દાન કર્યું કહેવાય સામત પટેલે. એટલે કેટલું અધો થઈ જાય. મહારાજ કે પણ પટેલ તમે લાવ્યા ક્યાંથી. સામત પટેલે બધી વાત કરી મહારાજને. મહારાજ બહુ આશ્ચર્ય થયું, પટેલ તમારે મને પૂછવું તો જોઈએ ને કે મહારાજ એમાં કંઈ પૂછવાની વાત નથી, આ મંદિર અમારું છે અને અમારા કલ્યાણ માટે તમે આ સેવા લો છો માટે મારી સેવા અંગીકાર કરો. મહારાજ પણ એકદમ ગળગળા થઈ ગયા. મહારાજ કે પટેલ પણ તમે તમારો વિચાર કર્યો નથી, કાલ સવારે તમારે બૈરા છોકરા છે બધા ખાશે શું. સામત પટેલ કે મહારાજ કણબી અને કુકડો બે જણા કુદાળો ભૂખ્યા રહે નહીં, એ ઉકેડામાંથી પણ દાણા વીણીને થઈ લે, તમે ચિંતા કરતા નહીં, બધું અમારું તો થઈ રહેશે, તમે તમારા પૈસા રાખો એમ કહીને મહારાજને આપ્યા. પણ શ્રીજી મહારાજ ખૂબ રાજી થયા. સામત પટેલને ઉભા થઈને મહારાજ ભેટ્યા અને ખૂબ એમનો વાંસો થાબડ્યો અને મહારાજ કે તમારે સર્વોપરી સેવા થઈ ગઈ. તો જો આવી રીતે મહારાજની મરજી જાણીને સર્વસ્વ સમર્પણ કરનારા એવા હરિભક્તો હતા, કઈ સામત પટેલ પાછળથી દુઃખી નથી થઈ ગયા, કઈ ઘરબાર વગેરે નથી રહી ગયા, કઈ એમના બૈરા છોકરા ભૂખા નથી મરી ગયા અને પાછું બધું ઘણું સારું બધું થઈ ગયેલું મહારાજની કૃપાથી. પણ આવી ટાણાની સેવા એ સામત પટેલે કરેલી. પ્રમુખ સ્વામી મહારાજ 1994 સાલમાં બેંગ્લોરમાં હતા અને ત્યાં રાત્રે એક વખત જયારે આરામમાં જતા હતા 10:30 વાગે તો લંડન થી ફોન આવ્યો. લંડનમાં એ વખતે 5:30-6 થયેલા. સીએમ કાકાએ ફોન ઉપર કહ્યું કે બાપા અત્યારે ટ્રસ્ટી બોર્ડની બધી મીટિંગ બેઠેલી છે અને બધા બહુ મૂંઝવણમાં છે એટલે આપને ફોન કર્યો છે. સ્વામી કે શું મૂંઝવણ છે. એટલે કે બાપા આપનો સંકલ્પ છે કે લંડનમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર થાય અને સાથે 5,000 માણસ બેસી શકે એવી સુંદર કલાકોતરણીવાળી હવેલી પણ તૈયાર થઈ જાય
અને બંનેનું ઉદઘાટન આપણે આવતી સાલ 95મી સાલમાં કરવું છે, પણ હવે શક્ય બને એવું લાગતું નથી. સ્વામી કે કેમ? તો કે બાપા અત્યારે સખત આર્થિક ભીંસ છે અને હરિભક્તોના પણ વેપાર ધંધા ઘણા ઓછા છે અત્યારે. અત્યારે આખા યુરોપમાં, ખાલી લંડન કે ઇંગ્લેન્ડમાં નહીં પણ આખા યુરોપમાં જબરજસ્ત રિસેશન ચાલે છે, એટલે કે મંદી ચાલે છે બધા જ ધંધામાં. અને રિયલ એસ્ટેટમાં તો અત્યારે 100-60 થાય છે. જમીન મકાનના ભાવ એટલા ડાઉન છે કે 100 રૂપિયાની વસ્તુ લીધી હોય અત્યારે 60 રૂપિયાની જ વેચાય છે, એટલે કઈ વેચવા કઢાય નહીં. એટલે આવી પરિસ્થિતિ છે. એટલે અમે બધા એવો વિચાર કર્યો છે કે મંદિર તો ગમે તેમ કરીને પૂરું કરી દઈએ, પણ હવેલીનું કામ આપણે બાકી રાખવું છે. એ મંદિર થાય, પ્રતિષ્ઠા થાય, પછી 2-5 વર્ષ પછી હવેલીનું કંઈક વિચારશું. આટલી વાત કરીને સ્વામી બધું શાંતિથી સાંભળી રહ્યા. પોતે પલંગ ઉપર સૂતા હતા, રાત્રે આરામમાં જતા હતા તે વખતે ફોન આવેલો. સ્વામી એકદમ ધીમેથી વાત શરૂ કરી. સ્વામી કે કોણ કોણ બેઠા છો? એટલે સીએમ કાકા કે સ્વામી જશભાઈ બેઠા છે, આ ચિત્રંજનભાઈ બેઠા છે, દાલિયા કાકા બેઠા છે, બધી વાત કરી. પછી સ્વામી કે શું ચર્ચા થઈ? એટલે બધા ચર્ચાની વાત કરી. સ્પીકર ફોન ચાલુ કર્યો એટલે સ્વામીનો અવાજ બધાને સંભળાતો હતો, બધા વારાફરતી બોલે સ્વામીને સંભળાતું હતું. એટલે બધાએ વાત કરી, સ્વામી અમારે આવી ચર્ચા થઈ છે. સ્વામી કે પછી શું બધા નિર્ણય નક્કી કરો છો? એટલે કે સ્વામી એવું નક્કી કરીએ છીએ કે હવેલીનું કામ હવે પછી રાખીએ, અને મંદિર આવતી સાલ આપની ઈચ્છા છે તો 95માં ઉનાળા સુધીમાં પૂરું કરી દઈએ, એટલે આપણે પ્રતિષ્ઠા થાય. આટલું બોલ્યા અને સ્વામીની બ્રકુટી ફરી ગઈ, એમનો આખો મૂડ ફરી ગયો. અને સ્વામી કે જો, અને પહેલું જ વાક્ય સ્વામી એવું ધારદાર બોલ્યા, સ્વામી કે જુઓ તમે જે દિવસે નક્કી કરેલું, એટલે પોતાની વાત કરતા હતા કે જે દિવસે નક્કી કરેલું કે મંદિર અને હવેલી બંને કરવા છે અને 95મી સાલમાં પ્રતિષ્ઠા કરવી છે, હવેલીનું ઉદઘાટન કરવું છે, ત્યારે મારો ઉપલો માળ ખાલી નહોતો. આ પહેલું વાક્ય સ્વામી બોલ્યા, મારો ઉપલો માળ તે દાળ ખાલી નહોતો. પૈસા ક્યાંથી આવશે, પથ્થર ક્યાંથી આવશે, લાકડું ક્યાંથી આવશે, માણસ ક્યાંથી આવશે, એ બધું મેં મનમાં વિચારી રાખેલું. માટે પ્રતિષ્ઠા પણ થશે, હવેલી પણ થશે, અને આવતી સાલ બંનેનું ઉદઘાટન થવું જ જોઈએ. કે પણ કે બાપા પૈસા નથી. આટલું બોલ્યા ને સ્વામી એકદમ ભાવમાં આવી ગયા. સ્વામી કે દરેક હરિભક્તે તમે મળો, બધાએ સેવા બધી પૂરી કરી દીધી છે, બધાને વાત કરો કે થોડું થોડું બધા ઘસારો બેઠે. અને સ્વામી કે હું ત્યાં ઉત્તર કેટલા લોકો મળવા આવે છે, કેટલા આપણા ગુણભાવીઓ સદભાવીઓ, એ બધાને મળો ને, થોડી થોડી બધી બધા સેવા કરશે. કે ના શું થાય? કે મહારાજનો સંકલ્પ છે, જોગી મહારાજનો સંકલ્પ છે, એટલે થશે જ. ખૂબ બળ આપ્યું, પણ કોઈ સ્વામી એવું લાગ્યું જરા બધા ઢીલા પડે છે. એટલે સ્વામી કે બધા બંગડી પહેરીને બેઠા છો, કામ કેમ નથી થતું? કે છાતી ઉપર પથરાઈને પડ્યા છે ને ઉપર ચડતા કેમ નથી? કે હું લંડન આવું છું. ત્યાં ત્યાં નિર્ણય આપ્યો સ્વામી ફોન ઉપર કે હું લંડન આવું છું. સ્વામી ગયા લંડન, 94માં કાર્યક્રમ જ નહોતો લંડન જવાનો, આવતી સાલ 95માં જ જવાના હતા, પણ પધાર્યા લંડન. અને 4 મહિના રોકાણા, સવારથી રાત સુધી એક જ કાર્યક્રમ, સવાર નાસ્તો પતે એક જ કાર્યક્રમ. અહીંયા તો કેટલી સેવા લખાવેલી કે 10,000 પાઉન્ડ કેટલા પૂરા થયા? તો કે 8,000 પાઉન્ડ. 2,000 પાઉન્ડ ક્યારે આપવાના? કે બાપા આપી દઈશ, આજ સાંજે લેતો, હું બેઠો 6 વાગે લઈને મારી પાસે આવો. સવારથી સાંજ સુધી એક જ કાર્યક્રમ ચાલતો હતો. અને હરિભક્તોએ પણ સ્વામીના વચને મન મૂકીને બધી સેવા કરી, તોય પૂરું થાય એમ હતું નહીં. એટલે સ્વામીએ પ્રોજેક્ટ કર્યો કે આપણે તમે વગર વ્યાજની લોન હરિભક્તો મંદિરને આપે, મંદિરની પ્રતિષ્ઠા પછી વર્ષે 2 વર્ષે 4 વર્ષે જેવી અનુકૂળતા મંદિર એ લોનની પૂરેપૂરી રકમ હરિભક્તને પાછી આપી દે, અને વર્ષ કે 2 વર્ષ કે 4 વર્ષ મંદિરે પૈસા વાપર્યા હોય એ જે વ્યાજ થાય એટલી એની સેવા થઈ ગઈ, અને મૂળ રકમ એને પાછી આપી દેવાની. એટલે વગર વ્યાજની લોન આપવી એ નક્કી થયું. હરિભક્તો એમાં પણ મન મૂકીને બધાએ સેવા કરી. કોકે પોતાના ઘર વેચી દીધા, મોટાને નાના ઘરમાં રહેવા ગયા, કોકે પોતાની મોટી ગાડી વેચી દીધી, નાની ગાડી રાખી, ઘણા બધાએ બેંકમાંથી લોન લઈ અને મંદિરને વગર વ્યાજની લોન આપીને બેંકનું વ્યાજ ભરવાનું ચાલુ કરી દીધું. આવી રીતે બધાએ સેવાઓ શરૂ કરી. અને ચંદુભાઈ દાલિયા આપણા હરિભક્ત છે, અને 500,000 પાઉન્ડની તો સેવા કરેલી, 5,00,000 પાઉન્ડની, બીજા 5,00,000 પાઉન્ડ એમને લોન તરીકે આપ્યા. એટલે બહુ મોટી રકમ કહેવાય. હા, 1 પાઉન્ડને 1 રૂપિયો બે સરખો નહીં સમજવાનો, બે રીતે સરખો નહીં સમજવાનો. એક તો 1 પાઉન્ડ ના સીધે 80 રૂપિયા થાય, પણ કદાચ એવું ગણીએ કે ભાઈ એની કરન્સી અહીં જ રીતે, ત્યાંની કરન્સી ત્યાં રીતે, અહીંનો એકડો ને અહીંનો એકડો, ત્યાંનો એકડો, ત્યાંનો એકડો, તોય સરખું નહીં. કારણ કે 1 રૂપિયાનો જે પરચેસ પાવર છે ને, 1 પાઉન્ડના પરચેસ પાવર કરતા 15 ગણો ઓછો છે. એટલે 1 પાઉન્ડની જે વસ્તુ ઇંગ્લેન્ડમાં મળે ને, 1 રૂપિયાની વસ્તુ ઇન્ડિયામાં નથી મળતી, ખબર પડી? એટલે એમ પણ સરખો ના કહેવાય, 1:1 ગણો તોય, 1:80 ગણો તો સરખો નથી જ.
પણ દેશ વ્યક્તિ દીઠ દેશની રેખેકરણ તોય સરખું નથી, બંનેનો પરચેસ પાવર સરખો નથી. એક પાઉન્ડનો પરચેસ પાવર ભલે 80 રૂપિયા છે, પણ 150 રૂપિયા જેટલો પરચેસ પાવર છે. હાફ મિલિયન પાઉન્ડની એને લોન આપી. પછી તો સ્વામી પછી વિચાર કરીને પાછા બીજે વર્ષે પ્રતિષ્ઠા કરવા માટે પધાર્યા, અને ત્યાં મોહનભાઈ કોલોરો મને ત્યાં ઉતારો હતો, 5-7 દિવસ રોકાણા. પછી સ્વામી કે ચંદુભાઈને બોલાવ્યા, સ્વામી કે ચંદુ તારા ઘરે મારે રહેવા આવું છે. ચંદુભાઈ તો બહુ રાજી થઈ ગયા, કહો સ્વામીથી. સ્વામીએ કીધું મારા ઘરે રહેવા આવું છે. અહીં સુરતમાં આવે તમને સામેથી બોલાય પ્રમુખ સ્વામી કે તારા ઘર મારા આપણા પધરામણી અત્યારે જ આવું, ચાલ તો કેટલી મોટી વાત થઈ જાય. સ્વામી કે તારા ઘરે રહેવા આવું છે. ચંદુભાઈ તો બહુ રાજી થાય, ઘરે જઈને વાત કરી એમના પત્નીને બધા સંત દીકરા દીકરીને બધાને કે સ્વામી આપણા ઘરે રહેવા આવવાના છે. તો બધા કુટુંબીજનો બાજુના પાડોશીના ઘરમાં પહેલે માળે ત્યાં રહેવા જતા, અને આખું ઘર ખાલી કરી દીધું. અને સ્વામી બધા સંતો અને બધા હરિભક્તો બધા ત્યાં 30-40 જણા બધા ત્યાં રહેવા માંડ્યા. 2-3-4-5 દિવસ થયા, અને રોજ સવાર બપોર સાંજ ચંદુભાઈ હરે મળે વાતો ચીતો થાય. એક દિવસ રાત્રે સ્વામી આરામમાં જતા હતા, બે દિવસ પછી સ્વામીને લંડન મંદિરે રહેવા માટે જવાનું હતું. સ્વામી ચંદુભાઈને બોલાવ્યા, સ્વામી કે ચંદુ મારા મનમાં એક વાત છે, ઘણા વખતથી તને કહેવી છે. રાત્રે પલંગ ઉપર બેઠા હતા સ્વામી, પાણી પી લીધું, પછી ચંદુ સાથે વાત શરૂ કરી. ચંદુભાઈ કે સ્વામી આપની શું બોલો, આપની જે મનમાં ઈચ્છા હોય કહો. સ્વામી કે મને જરા ખચકાટ થાય છે મનમાં, પણ તને વાત કરું. ચંદુભાઈ કે કોને સ્વામી? સ્વામી કે જો પેલી તે જે લોન આપી છે ને મંદિરને, તો કે હા બાપા એ તું સેવા કરના. હવે ચંદુભાઈને છે ને આમ ચક્કર આવી ગયા, 2 મિનિટ આ તો એમના મોઢે જ આપણે પ્રસંગ બીજે વર્ષે ચંદુની સાલમાં સાંભળેલો. ચંદુભાઈ કે મને આમ થઈ ગયું મનમાં, જો અત્યારે હા એટલું જો હું બોલી જઉં એટલે 10 વર્ષ સુધી દેવાની બહાર નીકળી શકું નહીં. એમને રિયલ એસ્ટેટમાં બધું એને ઇન્વેસ્ટમેન્ટ લંડનમાં હતું, જમીન મકાનમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયેલું 100,000 પાઉન્ડનું, અને અત્યારે 100-60 થઈ જતા, એટલે એક પણ પ્રોપર્ટી વેચાયું હતું નહીં, અને ક્યારે પાછી મંદી દૂર થાય એ નિશ્ચિત હતું નહીં, અને 1,000 પાઉન્ડનું વ્યાજ બેંકનું એ દર મહિને ભરતા હતા. એટલે બહુ આમ ભીસમાં આવી ગયેલા જબરદસ્ત, અને એમાં સીધી 5,00,000 પાઉન્ડની સેવા થઈ જાય તો બિચારા કઈ બોલી શકે નહીં. સ્વામી કે વાંધો નહીં, તું મને વિચારીને કહેજે, અથવા આમાંથી તારે થોડી ઘણી સેવા કરવી તો એ કરજે, તું મને કાલ સવાર વિચારીને કહેજે. સ્વામી તો આરામમાં ગયા, પછી એ બંગલેથી બહાર નીકળેલા. ચંદુભાઈ તો બિચારા બહુ ટેન્શનમાં હતા. એક બાજુ એમ થયું કે સ્વામી હાથ લાંબો કર્યો છે, સ્વામીનો હાથ પાછો પડવા ના દેવાય, આપણા ભાગ્યમાં સેવા ક્યાંથી. અને બીજી બાજુ જાણતા હતા હું હા પાડ દઉં એટલે મારે 10 વર્ષ સુધી માથે વાળ છે એટલું દેવું વધી જવાનું છે, ઊંઘ ઉડી જવાની છે 10 વર્ષ સુધી, એવી પરિસ્થિતિ થઈ જવાની હતી. પછી પાછા એમના ઉતારે પાડોશમાં ગયા, એમના પત્નીએ જાણી ગયા મોઢા પરથી. એમના પત્નીએ પૂછ્યું કે આમ કેમ તમે આમ ઉદાસ લાગો છો, સ્વામી બાપા આપણા ઘરે બેઠા છે, આટલા સંતો આવ્યા, તમે કેમ આમ ઢીલા ફરો છો? એટલે ચંદુભાઈ કે બહુ ભારે પ્રસંગ થઈ ગયો. એટલે કે શું? એટલે ચંદુભાઈ એમના પત્નીને બીજા રૂમમાં લઈ ગયા, આખી વાત કરી કે હારું આવું પ્રસંગ થયો, સ્વામીએ મને આવી વાત કરી. એના પત્નીએ સીધો જ પ્રશ્ન પૂછ્યો, તમે શું સ્વામીને કીધું? ચંદુભાઈ કે હું તો કઈ બોલી ના શક્યો. તો કે હા ના પાડી? ચંદુભાઈ કે ના, મેં હું હા ના પાડી શક્યો. આટલું બોલ્યા અને ચંદુભાઈના પત્નીએ કથા વાર્તા શરૂ કરી, અને પહેલી જ વાત કરી કે જો સ્વામી જેવા પુરુષ આપણા ઘરે બેઠા હોય, મહારાજના અખંડ ધારક સંત છે, સાક્ષાત શિવજી મહારાજ છે, ભગવાન આપણા ઘરે બેઠા હોય અને હાથ લાંબો કરે, એ વખતે આપણે એનો હાથ ભરી ના શકીએ, આખો જન્મ એડે ગયો, કે બધી ભક્તિ એડે ગઈ છે, તમારે હા પાડવાની જરૂર હતી. હા કેમ ના પાડી? અને હા પાડી બહુ બહુ તો તમારે શું કરવાનું હતું? આપણી બધી પ્રોપર્ટી વેચી દો, એમ કરતા જો પૂરું ના થાય તો અમને વેચી દેજો, પણ સ્વામીને હા પાડી દો. બહુ બહુ તો શું કરવાનું છે? અમે બૈરા છોકરા, અમને બધાને વેચી દેજો, પણ સ્વામીને હા પાડો. કે આવો આપણા જીવનમાં અવસર ક્યાંથી? આવા મોટા પુરુષ માંગનારા ક્યાંથી આપણા ઘરે? અને બધો મહિમા કયો. ચંદુભાઈ કે પણ જો આટલું આપણે વ્યાજ ભરીએ છીએ, આટલું આ કરીએ છીએ, કે બધી વાત સાચી, મને બધી વાત ખબર છે, પણ સ્વામીને તો હા પાડવાની. એમ કહીને બધા સામત પટેલના પ્રસંગો કીધા, અને શાસ્ત્રીજી મહારાજના વખતમાં યાશાભાઈ ઈશ્વરભાઈના પ્રસંગ કીધા, ને કદાચ કાર્યકર હશે લાખી સત્સંગ સૌરભ મોઢે હશે, એટલે બધી કથા વાર્તા ધમધોકાર કરી દીધી, મેરેથોન કથા ચાલી. ચંદુભાઈના પત્નીએ સવારો સવાર સુધી ચંદુભાઈને કથા કરી, સવારે 5 વાગ્યા સુધી. જોકું જ ના વધી તું વચ્ચે, હુવાનું તો વાત જ નહીં, જોકું જ ના વધી દીધું, અને મેરેથોન કથા. આવી કથા કદાચ પારાયણમાં એક વ્યક્તિ સાંભળનારો ને આવી પારાયણ ઇતિહાસમાં નહીં થઈ હોય. પણ ચંદુભાઈના પત્નીએ કથા વાર્તા કરી કે ના તમે સ્વામીને આ પાડી જ દેજો કે. અને બીજે દિવસે સવારે 6-10 વાગે સ્વામી ઉઠ્યા,
અને આમ સેવક સંત ને ઉઠાવવા માટે ગયા, ચંદુભાઈ બેડરૂમમાં ભેગા ગયા, પલંગ પાસે બેઠા, સેવક સંત સ્વામીને બેઠા કર્યા પલંગમાં, આમ આંખ બંધ કરી સ્વામી આમ ધ્યાન કર્યું, આંખ ખોલી ચંદુભાઈ સામે બેઠેલા. સાહેબ કે લે ઓ ચંદુ અત્યારમાં આવી ગયો? તો કે હા બાપા. સ્વામી કે શું આવ્યો બોલ. સ્વામી તો જેમ પલંગમાં બેઠેલા, સેવક સંતજી ગાતરિયું નહોતું પહેરાવ્યું. સ્વામી કે શું આવ્યો? એટલે ચંદુભાઈ ની ઉંમર લગભગ 45-48 વર્ષની, પણ બહુ નાનપણથી સ્વામી પાસે રહેલા એટલે આમ તુકારાથી સ્વામી બોલાવે છૂટથી. સાહેબ કે શું આવ્યો? કે બાપા ગઈકાલ રાતે તમે પેલી વાત કરેલી ને, પેલી લોન આપી હતી એ સેવા કરવાની, તો આપ રાજી રહેજો એ હું સેવા કરી દઈશ. આટલું બોલ્યા અને સ્વામીનો ચહેરો ફરી ગયો. એના ચહેરા ઉપર જે આનંદની લહેર ફરી ગઈ, એકદમ આગળ આવી પલંગ ઉપર બેઠા બેઠા ચંદુભાઈને ભેટ્યા. ગાર્ડન ફ્રેશ રાજીપો સવારનો પહોરનો. અને એકદમ ભેટ્યા, એના માથા ઉપર હાથ મૂક્યો, ગાલ ઉપર હાથ ફેર્યો, છાતી ઉપર. અને સ્વામી કે ચંદુ તારી સર્વોપરી સેવા થઈ ગઈ, ભગવાન અને સંતના વચને તે આ સેવા કરી છે તો આ પૃથ્વીનું પટ રહેશે, આ સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી તારા ગુણગાન ગવાશે, હજારો વર્ષો સુધી લોકો તને યાદ કરશે. એ આશીર્વાદ આપ્યા. જો આજે 12 વર્ષ પછી રાત્રે 10 વાગે આપણે યાદ કરીએ છીએ કે નહીં, 5000 માણા ભેગા થઈને, મોટા પુરુષના આશીર્વાદ છે. સ્વામી કે હજારો વર્ષ સુધી લોકો તને યાદ કરશે, તારી આ સેવામાંથી પ્રેરણા લેશે, અને જેમ સામત પટેલે સેવા કરી, જેમ આશાભાઈ ઈશ્વરભાઈએ સેવા કરી, એમ તારી આ સેવા થઈ ગઈ. ભગવાન તને અનંત ગણું આપી દેશે, તે આપ્યું છે ને અનંત ગણું ભગવાન તને આપશે. અને જે સવારના પોરમાં સ્વામી આમ આશીર્વાદના ફ્લોમાં હતા, બહુ રાજીપો દર્શાવ્યો. પછી તો દૈનિક ક્રિયામાં પરોવાયા, પૂજાપાઠ કર્યા પછી સ્વામી નાસ્તો કરવા બેઠા હતા, ચંદુભાઈ સામે બેઠેલા. પછી સ્વામી એમ હળવાશના મૂડમાં હતા એટલે હળવેથી વાત કરી. સ્વામીએ સામેથી પૂછ્યું, સ્વામી કે ચંદુ ગઈકાલ રાતે તું જરા ઢીલો પડતો હતો, આ હવારના પોરમાં બળ ક્યાંથી આવી ગયું તને? આમ તો મોટા પુરુષ અંતરિયામી બધું જાણતા હોય. સ્વામી કે ચંદુ જરા ગઈકાલ રાતે ઢીલો પડતો હતો, બળ ક્યાંથી આવી ગયું? એ કે સ્વામી પછી તમે આરામમાં ગયો, હું બહાર ગયો અને મારા પત્નીને બધી વાત કરી કે આવું છે. મારા પત્નીએ કીધું કે તમે હા પાડીને કેમ ના આવ્યા, કે એમ કહીને મન બધી બળની વાતો કરી, તે આખી રાત મને હુવા નથી દીધો, કે આખી રાત કથા કરી. સ્વામી કે શું વાત છે? તો કે બાપા સવારો સવાર સવારે 5 વાગ્યા સુધી મને 1-to-1 એમને કથા કરીને સંપ્રદાયના ઇતિહાસમાં જેટલા સમર્પણના પ્રસંગો હતા ને સેવાને બધા કહી દીધા 2-2 વાર, એટલી બધી કથા કરી. અને મને કહે કે તમે પહેલા સવારે ઉઠે એટલે પહેલા સ્વામીને આ જઈને હા પાડી આવો, અને પછી મને એમ કહો કે મેં સ્વામીને હા પાડી પછી જ હું પાણી મોઢામાં મૂકીશ, કે એટલે કે એમનું બધું બળ હતું. સ્વામી એકદમ ખડખડાટ હસવા માંડ્યા. સ્વામી કે તું સવારના પહોરમાં આવ્યો, તારો ચહેરો જોયો અને તે હા પાડી મને, ત્યારથી મને લાગતું હતું કે આ ખંડાલાનો ઘાટ ગાડી એક એન્જિને ચડે નહીં, આ બીજું એન્જિન પાછળ લાગ્યું હોવું જોઈએ. કે સ્વામી કે મને થઈ ગયું હતું તારો ચહેરો જોઈને કે આ ખંડાલાનો ઘાટ છે એ ગાડી છે ટ્રેન એક એન્જિને ચડે નહીં, પાછળ બીજું એન્જિન જો લાગ્યું હોય ને પાવર કરે ને તો આ ગાડી ઘાટ ચડે, બાકી ઘાટ ચડે હતી નહીં ગાડી ગઈકાલે. પછી સાહેબ બહુ રાજી થયા, થાળમાંથી ખૂબ પ્રસાદ આપ્યો. અને જયારે ઉદઘાટન પ્રસંગ હતો ત્યારે સ્વામી એમને ભેગા બેસાડ્યા. એ લંડનનું પ્રતિષ્ઠાનું સ્વામિનારાયણ પ્રકાશનું જે વિશેષાંક છે તમે જોજો. બાજુમાં સ્વામી એમને બેસાડ્યા. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, ભૈરવસિંહ શેખાવત હતા, લાલકૃષ્ણ અડવાણી હતા, એમની સાથે ચંદુભાઈને બેસાડ્યા. સ્વામી જાતે નાળાછડી બાંધી, ચાંદલો કહે 1 મિલિયન પાઉન્ડ એની સેવા એટલે કેટલી મોટી વાત કહેવાય, પણ એમને આ શ્રદ્ધાથી બધી સેવા કરી. અને પછી જયારે હવેલીનું ઉદઘાટન કરવા માટે સ્વામી ગયા, લંડનની હવેલી તો આપણે ઘણા કદાચ તમે જોઈ હશે અથવા તો ફોટોગ્રાફ જોયા હશે, કેટલી ભવ્ય કલાકોતરણી વાળી હવેલી છે. 580 માથા છે કલાકોતરણી વાળા હવેલીને ફરતા લાકડાના, અને લોકો જોવે તો જોઈ રહ્યા છે, લોકો જોવા માટે આવે છે. પણ એ હવેલીનું ઉદઘાટન હતું. સ્વામીને આમ ઉદઘાટન કરવાનો સમય હતો, સ્વામી આમ જોયું પાછા, ચંદુભાઈ થોડા દૂર ઉભા હતા, સ્વામી હાથ પકડીને બાજુ ઉભા રાખ્યા, અને નાળાછડી સ્વામીએ એક એમણે પકડીને ચંદુભાઈના હાથમાં આપી, અને સ્વામીએ છોડી અને ઠાકોરજી લઈને સેવક સંત પહેલા અંદર પ્રવેશ્યા. પછી પ્રમુખ સ્વામી મહારાજે પહેલો જમણો પગ હવેલીમાં પ્રવેશમાં મૂક્યો અને એક વાક્ય સ્વામી આમ હવેલી જોઈને બોલ્યા. સ્વામી કે વાહ, ચંદુની હવેલી. સ્વામી આમ હવેલી જોયે, સ્વામી કે વાહ, અમારા ચંદુની હવેલી. કે એટલે ત્યાં પણ પછી ઉદઘાટન પ્રસંગે પણ ખૂબ એમને આશીર્વાદ આપ્યા. પણ જો આવા સર્વસ્વ સમર્પણ કરનારા હરિભક્તો પણ આ સમર્પણ એમને કર્યું, પછી તકલીફ કઈ રાતોરાત દૂર ન થઈ જાય. વ્યવહાર છે તો વ્યવહાર છે, તકલીફ તો રહી, પણ ધીમે ધીમે 2-4 વર્ષે મંદી બધી દૂર થઈ ગઈ. અને પછી એમને જે બધા જમીન મકાનોમાં પૈસા રોકાયેલા હતા એ બધા ધીમે ધીમે છૂટા થઈ ગયા. અત્યારે પોતે વાત કરે છે કે હું હતો એના કરતા 100 ગણો સુખી થઈ ગયો. કેટલો?
હતો એના કરતા સો ગણો હું સુખી થઈ ગયો છું કે એટલું બધું સ્વામીએ મને આપી દીધું છે. અને ગણ્યું ગણાય નહીં એટલું બધું સ્વામીએ મને આ લોકમાં બધું આપી દીધું અને આટલો બધો રાજીપો થઈ ગયો. તો જો આવી રીતે મહારાજના વખતમાં આવા હરિભક્તો હતા સામત પટેલ જેવા કે જે મહારાજની મરજી જાણીને સર્વસ્વ સમર્પણ કરતા, એમ આજે પણ એવા હરિભક્તો છે જે સ્વામી બાપાના વચને આવું સર્વસ્વ સમર્પણ કરી દે છે. ત્યારે જેવો ભક્ત સમાજ શ્રીજી મહારાજના વખતમાં હતો એવો જ ભક્ત સમાજ આજે આપણને દેખાય છે, એ બહુ મોટી વિશેષતા આ આપણા સંપ્રદાયમાં રહેલી છે. સાથે સાથે આવા હરિભક્તો સેવા કરનારા હતા પણ સમજણમાં પણ એવા હરિભક્તો હતા, એવી સત્સંગ સંબંધી સઘળી સમજણ એવી અંતરમાં દ્રઢ હતી કે કોઈ રીતે માન અપમાનના પ્રસંગો કદાચ બની જાય, કોઈ રીતે કઈ પંચ વિષયનો યોગ થઈ જાય તો ક્યાંય કોઈ ઠેકાણે પોતાનું ભક્તપણું ગુમાવી ન દે, એવા હરિભક્તો મહારાજના વખતમાં હતા. એવા હરિભક્તો આજે પણ આપણને દેખાય છે. મહારાજના વખતમાં હરિભક્તો હતા અપેક્ષા જ નહીં. શ્રીજી મહારાજ જયારે દુષ્કાળ પડ્યો ત્યારે બધા હરિભક્તોને મદદ કરતા. એ વખતે પર્વતભાઈએ શ્રીજી મહારાજને 16 કરશી અનાજ આપેલું. મહારાજ કીધું કે આટલું બધું અનાજ તમે ક્યાંથી લઈ આવ્યા? ત્યારે પર્વતભાઈ કે મહારાજ અમે તો ગમે ત્યાંથી પૂરું કરી દેશું પણ તમારે નાના હરિભક્તોને ગરીબ હરિભક્તોને મદદ કરવી હોય તો છૂટથી મદદ કરજો અને આના કરતા થોડું વધારે અનાજ જોઈએ તો પણ ગમે ત્યારે અમને કહેજો. અમારી ગામમાં જે શાખ બહુ સારી છે અને હરિભક્ત અને ઘણા બધા સાથે અમારે સારો પરિચય છે પણ આવા સમયે પણ અમને મદદ કરશે પણ તમે આ અનાજ એ હરિભક્તોને પ્રેમથી આપજો. મહારાજ બહુ જ રાજી થયેલા પર્વતભાઈની આવી સેવાથી, કારણ કે આવી જયારે કટોકટી હતી, દુષ્કાળ હતો, લોકોને અનાજ ખાવા મળતું નહીં, ત્યારે સામેથી 16 કરશી અનાજ આપી જાય અને મહારાજને કહે કે તમે હરિભક્તોને આપજો, તમને જેમ યોગ્ય લાગે એમ હરિભક્તોને આપજો. તો આવી રીતે એમણે સેવા કરેલી. પણ એમના જીવનમાં ક્યારે એવો પ્રસંગ બન્યો કે બધો દુષ્કાળ ને બધું તો પૂરું થઈ ગયું ને એક વખત ત્યાં ગઢડા શ્રીજી મહારાજ હતા તો ત્યાં પોતે સમાગમ કરવા માટે આવ્યા અને મહારાજને આવીને મળ્યા, દર્શન કર્યા, બેઠા, સભા ચાલતી હતી ત્યાં બેઠા, કથા વાર્તા સાંભળીને પછી વાસુદેવ વરે થયા એટલે પછી બધા પોતપોતાની રીતે કોક ત્યાં જનરલ રસોડામાં જમવા જતા હોય, કોક ત્યાં દરબારગઢમાં જમતા હોય. પણ વળી પર્વતભાઈને કોઈ પૂછવાનું રહી ગયું કે પર્વતભાઈ તમે ક્યાં જમવાના? એમ કરતા કરતા 2 દિવસ 4 દિવસ 7 દિવસ જતા રહ્યા. 7 દિવસ સુધી બધાને કેવો ખ્યાલ હતો? તો મૂળજી બ્રહ્મચારી બધાને એવો ખ્યાલ હતો કે એ તો પર્વતભાઈ તો ત્યાં દાદા ખાચરની ભેગા જ બેસે છે સભામાં, 2 ભેગા જ વાતો કરે છે, દર વર્ષે સમાગમમાં કરવા આવે જ છે તો દાદા ખાચરની સાથે જમી લેતા હશે ત્યાં દરબારગઢમાં જઈને. અને દાદા ખાચરને એમ થયું કે પર્વતભાઈ આવ્યા છે અને મહારાજની અક્ષરો રૂડીએ જ આખો દિવસ રોકાય છે, તે મૂળજી બ્રહ્મચારીને જમાડી દેતા હશે. હા, બેયની વચ્ચે કોઈ જમવાનું પૂછવાનું જ રહી ગયું અને જમવાનો ટાઈમ જ નીકળી જાય. તો 7 દિવસ સુધી પર્વતભાઈ ચણા ખાઈને રહેલા, ચણા ખાઈ લે પછી પાણી પી લે. એમને એવું ન થયું કે દુષ્કાળ વખતે મેં 16 કળશી અનાજ એ અહીંયા શ્રીજી મહારાજને અને મંદિરમાં આપ્યું છે, આજે મંદિરમાં મારો કોઈ ભાવ પૂછતો નથી, કોઈ ભાવ પૂછતા નથી. ઘણા બધા હરિભક્તોને આ પ્રશ્ન બહુ થઈ ગયા છે, હવે અમે મંદિર માટે આટલું બધું કર્યું અને મંદિરમાં અમે આટલી સેવા કરી, ઘણા બધા હરિભક્તોનો ત્યાં સુધી નું રહી જાય કે અમે દીકરો આપ્યો છે સંસ્થામાં અને અમારો કોઈ ભાવ પૂછતો નથી. તો ઘણી વખત અમારા હરિપ્રકાશ સ્વામી કહેતા હતા સુરેન્દ્રનગર માતાએ કે આપણે કઈ રીંગણા બટેટા છીએ, પદાર્થ છીએ કે આપણું ભાવ પૂછાય કે આટલા રૂપિયે કિલો ને આટલા રૂપિયા આટલા 100 ગ્રામ? આપણે તો એ સંકલ્પ જ નીકળી જવો જોઈએ, આપણે શાનો ભાવ પૂછાય? આપણે તો બીજાને સત્સંગ કરાવવાનો હોય, આપણે તો મંદિરમાં દાસ છીએ, સેવક છીએ, બધાય શીખવાનું અમારે તમારે બધાએ કે અહીંયા ભગવાન અને સંતા દરબારમાં આવે એટલે આપણી કોઈ કિંમત જ નહીં અને આમ પાછી બહુ મોટી કિંમત કારણ કે એમનો સંબંધ થયો છે, પણ આપણે આપણી કિંમત રાખવાની નહીં. અને કિંમત રાખીએ તો પદાર્થમાં ખપી જઈએ, કિંમત ન રાખીએ તો ભક્તમાં ખપીએ, આટલો ફેર રહી જાય. એટલે ભગવાન અને સંતના સાનિધ્યમાં બેસવા મળ્યું હોય છે આપણા ભાગ્ય છે. તો આવી રીતે એ સમજણની દ્રઢતા કે મંદિરમાં અપેક્ષા જ નહીં, ગમે તેટલી આપણે સેવા કરી હોય પણ મંદિરમાં પાણીના ગ્લાસની પણ અપેક્ષા રાખવાની નહીં. પાણી ગ્લાસ તમને ઓફિસમાં મળે છે કે નહીં, ઘરે મળે છે કે નહીં, વ્યવહારમાં જાઓ સગાવાલામાં બેસવા ઉઠવા જાઓ ત્યારે મળે છે કે નહીં? બધે મળે છે. મંદિરમાં આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ, મંદિરમાં આપણે કથા ચાલતી હોય તો કથા સાંભળીએ છીએ અને સંતોને હળીએ મળીએ છીએ અને બધા હરિભક્તોને હળીએ મળીએ છીએ. બધી જ વ્યવસ્થા સાચવાય છે. આપણે મંદિરમાં રિસેપ્શન વિભાગ હોય, સંતો હળતા મળતા હોય, આગતા સ્વાગતા કરતા હોય, જમ્યા કે નહીં બધું પૂછી લે છે. આપણને બધાને અનુભવ છે કે ઉત્સવ સમયમાં આપણે ગયા તો સંતો આપણને પૂછી લેતા હોય, કાર્યકર્તાઓ પૂછી લેતા હોય, એટલે બધી વ્યવસ્થા થતી હોય. પણ કોક વખત ક્યાંક ન થયું તો આપણને ખોટું લાગવું જોઈએ નહીં. જો ખોટું લાગ્યું તો પછી હજી આપણે સત્સંગની સમજણ બરોબર કરી નથી. આ આપણી જ સંસ્થા છે, આપણે કંઈ મહેમાન નથી, આપણે તો યજમાન છીએ.
આપણે તો બીજાને સાચવવાના હોય, કદાચ આપણે એવો પ્રસંગ બની ગયો તો ભગવાનની ઈચ્છા, આપણા માનના ઘસારા માટે આ પ્રસંગ બન્યો, આપણો કોઈ સ્વભાવ તડે એની માટે આ પ્રસંગ બન્યો, એમ સમજી લેવાનું. અપેક્ષા કોઈ પણ પ્રકારની મંદિરમાં રાખવાની નહીં. તો અપેક્ષા એ રહિત જે મંદિરમાં રહેવું, સંપ્રદાયમાં રહેવું, એક બહુ જ મોટો ગુણ સંતો હરિભક્તોમાં અપેક્ષિત છે. તો મહારાજના વખતમાં પર્વતભાઈ એવા હતા કે એમને આટલી સેવા કરેલી પણ આવો પ્રસંગ બન્યો, કોઈ જગ્યાએ એમને ફરિયાદ કરી નથી, કોઈ જગ્યાએ કંઈ બોલ્યા નથી, અને કોઈ જગ્યાએ એમ બળાપો કાઢ્યો નથી કે મેં આટલી બધી સેવા કરીને અત્યારે મંદિરમાં 7 દિવસથી હું છું, કોઈએ મારે જમવાની વાત, કોઈએ મારે જમવાનો ભાવ પૂછ્યો નહીં. કે ભાઈ મંદિરમાં આવ્યા ને કથા સાંભળી, દર્શન થાય બહુ થયું, જે મુખ્ય કરવાનું તે થઈ ગયું, ઘરે જમવાનું છે જ ને, ક્યાં નથી. પણ આવી રીતે અપેક્ષા રહિત એ હરિભક્તો સેવા કરતા, આજે પણ એવા હરિભક્તો છે. દિલ્હીમાં આપણે ભવ્ય અક્ષરધામ બાંધ્યું સ્વામીશ્રીએ, અને ઉદઘાટન સમારંભ 2005 સાલમાં થયો, પણ 5-6 વર્ષ પહેલા 2000 સાલમાં જયારે સ્વામીશ્રીએ ખાતવિધિ કરી, અને તે વખતે આ 110 એકર જમીન મોટી એ સરકાર પાસેથી આપણે લીધી, એ સમગ્ર આખા જમીનની સેવા આપણા અમેરિકામાં હરિભક્ત છે મૂળ નગાસરના, અમદાવાદની બાજુના ગામના નગાસરના ઘનશ્યામભાઈ પટેલ, એમણે સેવા કરી. સિંગલ ચેકની એ સેવા છે. અમે આંકડો આપણે સાંભળ્યો તો અધધ અધધ થઈ જાય, એટલી મોટી સેવા, એટલે કે દિલ્હી અક્ષરધામની આખી જમીનની સેવા એમણે કરેલી છે. અને મૂળ ભૂદરભાઈના દીકરાના દીકરા શાસ્ત્રીજી મહારાજના વખતમાં જે નગાસરના ભૂદરભાઈ હતા, જેમને 10,000 રૂપિયાની ઉપજ ઘરમાં આવેલી, અને શાસ્ત્રીજી મહારાજ હકથી માંગવા માટે ગયેલા, અને એમના પત્ની આડા પડેલા, અને ભૂદરભાઈ એમના પત્નીને અંદર બોલાવી અને દોરડેથી બાંધી અને પ્લાસ્ટિકની કોથળીમાં 10,000 રૂપિયા આપીને શાસ્ત્રીજી મહારાજને આપેલા, નીકળી જાઓ ઘરની બહાર. શાસ્ત્રીમાં કે ભૂદર કેમ એવું કેસ કોદાળો લઈને આજે એમ કેસ કે ઘરની બહાર નીકળી જાઓ. ભૂદરભાઈ કે પેલી છે ને ઘરમાં બરાડા પાડે છે, અત્યારે તો થાંભલા જોડે બાંધીને મોડે ડૂચો ભરાઈને આવ્યો છું, પણ એ તો બહુ જબરી છે, એ છૂટી જશે અને તમારા હાથમાંથી આ પૈસાની કોથળી જૂટવી લેશે અને તમારો ઉપવાસ પડશે, નહીં તમે અત્યારે નીકળો. એવી રીતે ભૂદરભાઈએ સેવા કરેલી. એ લોહી, એ સંસ્કાર, એ સેવા, એ સમર્પણ એ ઘનશ્યામભાઈમાં ઉતરેલું. અત્યારે તેમની ત્યાં ફ્લોરિડા અને એ બાજુ નોર્થ ઇસ્ટ અને સાઉથ ઇસ્ટ રીજનમાં 3-4 મોટા સ્ટેટમેન્ટ ટેલિકોમ્યુનિકેશન છે, એટલે ફોનની બહુ મોટી કંપનીઓ ચાલે છે, પણ આ બધી સેવા એમણે કરેલી. તમે દિલ્હી અક્ષરધામની ખાતવિધિનો એ પ્રસંગ જોજો, એમાં સ્વામીની બાજુમાં જ બ્લેક પેન્ટ ને કોટ પહેરીને ઘનશ્યામભાઈ બેઠા છે, સ્વામી બાજુમાં બેસાડીને બધી ખાતવિધિ કરાવડાવેલી. એ ખાતવિધિનો પ્રસંગ પૂરો થયો પછી મુખ્ય સભા થઈ, સભા પૂરી થઈને બધા જમ્યા અને જમીન પછી બધા છૂટા પડતા હતા, સંતો પણ બધા નીકળતા હતા. બ્રહ્મવિહારી સ્વામી લોકો સંતોમ મંદિરની બહાર નીકળ્યા કેમ્પસની બહાર, તો ઘનશ્યામભાઈ બહાર ફૂટપાથ ઉપર ઉભેલા ટેક્સીની રાહ જોઈને. બ્રહ્મવિહારી સ્વામી એમને જોયા તરત ગાડી ઉભી રખાવી અને ઘનશ્યામભાઈને બોલાવ્યા. ઘનશ્યામભાઈ કેમ અહીંયા ઉભા છો? એ કે સ્વામી બસ હમણાં ટેક્સીની રાહ જોઉં છું, મને ટેક્સી મળે એટલે હું હોટલ પર જતો રહું. એટલે કે ચલો બ્રહ્મવિહારી સ્વામી કે હું મૂકી જાઉં, તમે ગાડીમાં બેસી જાઓ, તમારે મને કહેવું છે કે તમારી પાસે ગાડી નથી, હું મંદિરમાંથી અહીં ગમે ત્યાંની કોઈની વ્યવસ્થા કરી દે, કોઈ હરિભક્ત ને કે તમને મૂકી જાય. એ કે ના ના સ્વામી, એવું ક્યાં, એમાં હું તો ટેક્સીમાં જ આવેલો અને ટેક્સીમાં જ પહોંચી જઈશ. ચહેરા ઉપર અપેક્ષા જ નહીં કે આજનો આ પ્રસંગ અને દિલ્હી અક્ષરધામનો આ પ્રસંગ ખાતવિધિનો, એની આવડી મોટી જમીન, એની મુખ્ય સેવા એની પૂરેપૂરી સેવા મેં કરી છે, તો મંદિર મારી માટે કંઈક વ્યવસ્થા કરે. કોકે મને પૂછવું જોઈએ કે તમે જમ્યા, કોકે મને પૂછવું જોઈએ કે તમારે જવાની આવવાની વ્યવસ્થા ગાડીની થઈ ગઈ, તમે ક્યાં ઉતર્યા છો, મને કોકે પૂછવું જોઈએ. બ્રહ્મવિહારી સ્વામી આ પ્રસંગ બાપાને કહ્યો કે સ્વામી, એની સાથે હું વાર્તાલાપ કરતો હતો, એના ચહેરા ઉપર એક આટલી પણ અપેક્ષાની રેખા મેં જોઈ નહીં. કે શાંતિ વખતે ના ના કેજ્યુઅલી બોલતા હતા કે કઈ વાંધો નહીં, કે એ તો હમણાં ટેક્સી મળી હું જતો રહીશ. પછી બ્રહ્મવિહારી સ્વામી પરાણે એમને ગાડીમાં બેસાડ્યા, ગાડી બીજા તરફ રસ્તેથી લેવડાવી એમની હોટલ પર એમને ઉતાર દીધા અને પછી ઉતારે આવ્યા. તો એ રસ્તામાં 2 વાર બોલતા હતા, સ્વામી તમે શું કામ આટલી તકલીફ લો છો, અમારે તો આવી ટેવ છે કે બહારગામ ગયા હોય, પરદેશ ગયા હોય ધંધા પાણી માટે, તો ક્યાં બધે ગાડીની વ્યવસ્થા હોય, ટેક્સી જ પકડી લેવાની હોય છે, અમે ટેવાયેલા છીએ. પણ અપેક્ષા લેશ માત્ર નહીં. તો મહારાજના વખતમાં આવા હરિભક્તો હતા કે આવી મોટી સેવા કરતા છતાં અપેક્ષા નહીં, એમ આજે પણ આવા હરિભક્તો છે, આવી સેવા કરે છે પણ અપેક્ષા લેશ માત્ર નથી. અને તમે ઘનશ્યામભાઈને જો ઉત્સવ સમય તમને લાગે જ નહીં, બોલો એકદમ સામાન્ય, એકદમ નિર્માની, એકદમ વિવેકી હરિભક્ત લાગે. તો આવી રીતે આવા હરિભક્તો આજે સત્સંગમાં છે કે અપેક્ષાએ રહિત એ બધી સેવા કરતા હોય છે. સાથે સાથે હરિભક્તનું એક બહુ મોટું લક્ષણ એ પણ છે કે એને માયા કોઈ દિવસ દુઃખ દેવાને અર્થે સમર્થ થાય નહીં. જો ખરેખર હરિભક્ત હોય અને સત્સંગની સમજણ અતિશય દ્રઢ કરી હોય
તો શ્રીજી મહારાજે લોયાના દસમા વચનામૃતમાં વાત કરી છે કે કદાચ એને દુઃખ આવે, વ્યવહારનું દુઃખ આવે, વ્યક્તિગત જીવનમાં દુઃખ આવે, દેવના સુખ દુઃખ આવે, પછી સત્સંગમાં કંઈક માન અપમાન થાય, પણ એ ભક્ત છે અંતરથી દુઃખી ના થઈ જાય, અંતરમાં તો એને હંમેશા આનંદ આનંદ જ વર્ત્યા કરતો હોય. તો મહારાજના વખતને એવા હરિભક્તો હતા. જેતપુર ગામે એક બાય હરિભક્ત પરણેલા હતા, કડવીબાઈ એમનું નામ, પણ એનો ધણી હતો એ તો મહા અસુર જેવો હતો. અને આને કહ્યું એના પત્નીને તો કોઈ સ્વામિનારાયણનું નામ મૂકી દે, પણ એના પત્નીએ કીધું કે હું તો કોઈને નડતી નથી, હું મારી પૂજાપાઠ કરું છું અને પિયરના સંસ્કાર. એટલે એને કહ્યું કે ઘરનું બધું કામ તો હું વ્યવસ્થિત કરું જ છું, હું તો મનોમન મારા ઈષ્ટદેવને સંભાળીને એનું ભજન કરું છું. એનો પતિ કે કોઈ રીતે નહીં ચાલે આ ઘરમાં, તું આ સ્વામિનારાયણનું ભજન મૂકી જ દે, સ્વામિનારાયણ આપણા ઘરમાં જોઈએ જ નહીં. અને દણી હતો એ બધું ભૂવા જાગરિયા માને બધું માનતો હતો, એટલે બધા ભૂવા ને બધા ઘરમાં આવે તેના પત્નીને કંઈક તું રસોઈ કરી આપતું, જમા એ બધું એ કરી આપતા હતા કે ભલે મારા ધણીને એમાં શ્રદ્ધા છે તો એનું સાચવી લેતા હતા. પણ પોતાની સર્વોપરી નિષ્ઠા અને મહારાજ પ્રત્યેનો એક અનન્ય ભક્તિભાવ એમના હૃદયમાં કાયમ રહેતો. એટલે એમ કરતા કરતા એના પત્નીને ઘણો બધો ગુસ્સો આવતો, તો ઘણી વખત હેરાનગતિ કરતા, મારતા પણ ખરા. અને ત્યાં સુધી પછી પહોંચી ગયું કે રાત્રે એ કડવીબાઈને ત્યાં ભોંય પર સુવાનું, અને એનો ધણી છે એ ખાટલા ઉપર સૂતો હોય તો ખાટલાનો એક પાયો એ કડવીબાઈના ગળા ઉપર છાતી ઉપર રાખીને પોતે સૂતો. આખી રાત છાતી ઉપર ખાટલો રહે, ખાલી પાયો એમને એમ ખાટલો ખાલી હોય ને તો એ કેટલો ભાર લાગે, તો ઉપર કોઈ વ્યક્તિ હોય તો એનો કેટલો બધો ભાર લાગે. તો આ બાઈ તો અખંડ સ્વામિનારાયણ 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 ભજન કર્યા કરે. એક દિવસ શ્રીજી મહારાજ એમને દર્શન આપ્યા અને મહારાજે કહ્યું કે કાલ સવારે તમે ભાદર નદીએ પાણી ભરવા માટે જાઓ, અને ત્યાં પાણી ઉપર અમારી મૂર્તિ તમને જયારે દેખાય તમે ગાગરનો ઘા કરીને મૂર્તિમાં એટલે પાણીમાં કૂદી પડજો. બીજે દિવસે સવારે તો ગાગર લઈને પાણી ભરવા માટે ગયા ભાદર નદીએ, અને આમ પાણી ભરતા હતા નીચે મળ્યા કે મહારાજની મૂર્તિ અમને પાણી ઉપર દેખાણી, અને જેવું દેખાણી એવું તરત ગાગરનો ઘા કરી બે કાંઠે ભાદર નદી વહેતી હતી સીધો ભાદર નદીમાં કૂદકો માર્યો. આ તો બહુ અઘરું છે, કદાચ આપણને કોઈ આવી રીતે આવો ઉપાય બતાવે ને ભગવાન તોય કરવો અઘરો છે, આવો ઉપાય બતાવે તોય કરવો અઘરો છે. બોલો આપણને એમ મહારાજ પ્રગટ થઈને એમ કે તું આજે રાત્રે અહીંયાથી નીકળવાનો છું પણ તારી પાછળ ચોર પડવાના છે, તારા ખિસ્સામાં જે પેલું પડીકું છે ને 400,000 હીરાનું એ ચોરાઈ જશે, પણ એ ન ચોરાય એની માટે મેં તને હું તને દર્શન દઈને આ કીધું છે કે તારે નજીક બાજુમાં એક કુવો છે તો કુવામાં કૂદકો મારી લેજે, તારા પૈસા બચી જશે. તો તમને બે વાતે મૂંઝવણ થાય, ખરું બહાર રહીશ તો ચોર લઈ જશે અને કૂદકો મારીશ તો કુવામાં પડીશ, થવું કરવું શું, ઉપાય બતાવે ને તો અઘરો પડે. બોલો ભગવાન પોતે ઉપાય બતાવે ને ઘણી વખત એવો અઘરો ઉપાય બતાવે ને તો ઉપાય અઘરો પડી જાય. પણ આ બાઈને તો મહારાજ પ્રત્યે એટલો અનન્ય ભાવ હતો, નિષ્ઠા હતી, તો સીધા નદીમાં ઝંપલાયું, સીધા નદીમાં કૂદ્યા, અને મહારાજની કૃપા થઈ તો ભાદર નદીમાં કૂદ્યા અને નીકળ્યા ક્યાં, સીધા ગેલા નદીમાં ગઢડાય, ગઢડે સીધા નીકળ્યા, મહારાજ પાસે પહોંચી ગયા. ત્યાં મહારાજના દર્શન કર્યા, મહારાજ કે રો અહીંયા શાંતિથી, બધા એ તો લેવા આવશે કે. અને પછી ઘણા વખત પછી ગામના બધા સત્સંગી ગઢડા આવતા હોય ને એને આવીને એને વાત કરી કે તારા ઘરવાળાને તમે ગઢડામાં જોયા હતા કે, એ તો બધા ત્યાં દર્શન ને સેવામાં બધા લાડુબા જીવબાની સાથે જોયેલા કે. એટલે પછી આ બધા ઘરના કુટુંબીજનો બધા લેવા ગયા, મહારાજે બધાને બેસાડીને વાત કરી કે જો આ બાય હરિભક્ત છે, અમારા બહુ નિષ્ઠાવાળા હરિભક્ત છે, ખરેખરા ભક્ત છે, એને જો તમે દુભાવશો, એની ભક્તિ ખોટી કરવાનો પ્રયત્ન કરશો તો તમને બહુ મોટું લાંછન લાગશે અને કાળ કર્મ ને માયા તમને છોડશે નહીં અને નરકના અધિકારી થશો કેમ. એમ કહીને મહારાજે દ્રષ્ટિ કરીને કડવીબાઈના પતિને સમાધિ કરાવી અને સમાધિમાં સીધો ક્યાં મોકલ્યો જીવને, નરકમાં. કારણ કે પેલો માનતો નતો, શું નરક, મહારાજે દ્રષ્ટિ કરીને સમાધિ થઈને મોકલ્યો અને ત્યાં ફટકા પડ્યા ને બે પાંચ, અને અહીંયા શરીર ઉછળે, મહારાજ પાછું દેહમાં લાવ્યા. મહારાજ આ તો નરક બહુ ભારે છે. મહારાજ કે જો તારા પત્નીને આ બાઈને અમારું ભજન કરતા રોકીશ તો એને તો અમે ધામમાં લઈ જ જશું, કારણ કે એને અમારી નિષ્ઠા છે, પણ તારે તો આખી જિંદગી નહીં પણ અનંત કાળ સુધી અહીંયા રહેવું પડશે. ના ના મહારાજ, કે હું તમારું ભજન કરવા માંડું. મહારાજ કે લે માળા, પકડાઈ દીધી એને અને બધું પછી મહારાજે ગોઠવી દીધું. પણ આવા હરિભક્તો કે માયા ગમે તેટલી ઉપાધિ ઉભી કરે, વ્યવહારની, કુટુંબની, વ્યક્તિગત જીવનની, કોઈ રીતે અંતરથી દુઃખી થાય નહીં. અંતરથી તો એને આનંદ આનંદ ને આનંદ 24 કલાક રહેતો હોય એવા હરિભક્તો આજે પણ છે. અમદાવાદમાં આપણે એક હરિભક્ત છે, લાલજીભાઈ ભરતવાલા, એમને એમના મિત્ર થકી આ સત્સંગ થયો અને અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ 90 કે 91 ની સાલમાં 25 દિવસ રોકાયેલા
ત્યારે રોજ સાંજે સભામાં આવીને બેસતા એ પ્રસંગ પહેલો એમના જીવનનો સત્સંગનો સંપર્ક થયેલો ત્યારનો. અને ધીમે ધીમે સત્સંગ દ્રઢ થયો અને વ્યક્તિગત પૂજા પ્રમુખ સાંઈ મહારાજના હસ્તે લીધી ઘરે પૂજા નિયમિત કરે એટલે ઘરમાં એમના માતા પિતા એમના બે મોટા ભાઈ બે મોટા ભાઈની બહુ એટલે બે ભાભીઓ બધાએ કકડાટ શરૂ કર્યો કે આ સ્વામિનારાયણ અને એમાં પ્રમુખ સ્વામી તો આપણા ઘરમાં જોઈએ જ નહીં, હવે કોણ જાણે લોકોને શું વિરોધ અમુક વખતે થઈ જાય છે કે આ જોઈએ જ નહીં. અમુક માતાજીને માનતા હતા, અમુક એક બે જણા કુટુંબીજન જૂના મંદિરને માનતા હતા, અમુક એકાદ કુટુંબીજન એવા હતા એમાંથી એના મોટાભાઈને ભાભી લોકો રણછોડરાયને માનતા હતા. એટલે લાલજીભાઈ કીધું કે ભાઈ જેને જેમાં શ્રદ્ધા હોય માનો, એની હું ક્યાં કઈ ના પાડું છું, હું ક્યાં કોઈને કહું છું કે તમે આમાં ન માનો, મને જેમાં શ્રદ્ધા બેઠી તેમાં હું માનું, હું કઈ તમને નડતો નથી, તમારે મને કઈ નડવાની જરૂર નથી. અને આપણે ધંધો વેપાર કુટુંબ બધા ભેગા રહીએ છીએ એમ ચાલશે. પણ તોય બધાએ બહુ જ વિરોધ કર્યો. એક દિવસ એના પિતા અને બંને મોટા ભાઈએ બેસાડીને લાલજીભાઈને કહી દીધું કે જો કાં તો તું સ્વામિનારાયણ પ્રમુખ સ્વામીને મૂકી દે અને કાં તો આ ઘર મૂકી દે. લાલજીભાઈ તરત સામે પ્રશ્ન પૂછ્યો કે આનો ઉત્તર મારે ક્યાં સુધીમાં કરવાનો છે, આ જવાબ મારે ક્યાં સુધીમાં આપવાનો. એટલે એના મોટા ભાઈએ કીધું કે આ ઘડિયાળમાં અત્યારે 6 વાગ્યા છે, 6 ને 5 સુધી તારે જવાબ આપી દેવાનો છે કે પૂજા રાખી છે ઘરમાં એટલે કે પ્રમુખ સ્વામી રાખવા છે કે ઘરમાં રહેવું છે. લાલજીભાઈ કે 6 ને 5 સુધીમાં શું કામ, 6 વાગ્યા છે, 6 ને 1 મિનિટમાં જ પતાવી દઈએ આપણે એમ કહીને ઉભા થઈ ગયા. બધાને પગે લાગી લીધું, જસ વણ કરે ઘરની બહાર નીકળી ગયા. એના બે ભાઈઓ તો રાજી થયા કે આજે બાપની મિલકતમાં ભાગ પડવાના હતા 3 અને હવે પડશે 2, એટલે એક ભાગ તો એમને નીકળી ગયો. એટલે બે ભાભીઓ રાજી થઈ ગઈ અને પિતાને એમ થયું કે આ મારું માન તો નથી ભલે ગયો કે. અને લાલજીભાઈ ઘરની બહાર નીકળી ગયા પછી એના મિત્રને ત્યાં રહ્યા. પણ એને સ્વામિનારાયણની નિષ્ઠા અને પ્રગતિની નિષ્ઠા મૂકી નહીં. અને પછી થોડી તકલીફે પડી એમ કે ઘણી વખત આવા પ્રસંગો ઉભા થાય, રાતોરાત કે ભગવાન અને સંત ચમત્કાર નથી દેખાડતા, રાતોરાત કે ઐશ્વર્ય નથી વાપરતા, થોડું દુઃખ આવ્યું એટલે દુઃખ આવ્યા કરે, થોડા મહિનાને થોડા 2-4 વર્ષ દુઃખ ચાલે. પણ એમ કરતા કરતા લાલજીભાઈને પાછો પોતાનો ધંધો ગોઠવાઈ ગયો. પણ એટલા ખાનદાન અને સ્વામીને બધી આ વાત કરી, સ્વામી કે જો તું સામેથી ઘરે જજે અને તારા માતા પિતાને મળજે, તારા મોટા ભાઈ ભાભી બધાને મળજે અને કહેજે કે ભાઈ જો મારે તો આ સ્વામિનારાયણની નિષ્ઠા છે અને હું આ સત્સંગ કરું છું, પણ કદાચ તમને યોગ્ય ન લાગતું હોય તો ભલે આપણે કદાચ ઘરે ન રહી શકીએ, પણ તું સામેથી જઈને એને એડ્રેસ આપજે, તારો ફોન નંબર આપજે અને માતા પિતાને કહેજે ગમે ત્યારે મારી સેવાની જરૂર હોય ત્યારે તમને યાદ કરજો, હું આવીશ. સ્વામી કે તારે તારી પુત્ર તરીકેની ફરજ અદા કરવાની, એ જ નહીં ચૂકવાનું. એ બધું સ્વામીએ બહુ પ્રેમથી એને સારું શીખવાડ્યું. પછી એને કીધું કે સ્વામી હું તો એક આ ધંધો શીખેલો છું, મારા પરંપરામાં કુટુંબમાં કેમિસ્ટની શોપ એટલે દવાની દુકાનનો આ ધંધો છે. તો સ્વામીએ પાસેને શીખવાડ્યું, સ્વામી કે તું એના જ એરિયામાં ધંધો ના શરૂ કરીશ, નહીં તો તારા ભાઈઓને એમ લાગશે કે આને સ્પર્ધા ઉભી કરી. સ્વામી કે બીજા એરિયામાં નાખજે, અમે મહારાજને પ્રાર્થના કરશું દુકાન સારી ચાલશે. બીજા એરિયામાં એને નાખી બેંકની લોન લઈને થોડા મિત્રોની મદદથી અને ધંધો બધો સારો ચાલવા માંડ્યો. પણ નિષ્ઠા એમણે પાકી રાખી અને ઘરે એનું વર્તન બધાએ જોયું કે ના નિયમિત ઘરે આવી જાય, 5-7 દિવસ થાય એટલે ઘરે આવી જાય, માતા પિતાને મળી જાય, પગે લાગી જાય અને પૂછે કઈ સેવા છે. સરહદભાઈ 1-1.5 વર્ષ તો ઘરે આવે ને તો કોઈ મોઢું ના જોવે, એનું સામું ના જોવે, કોઈ વાતે ના કરે તો ઘરે આવીને મોઢું દેખાડી જાય. રે પોતાની રીતે એકલા હતા, પરણેલા તો હતા જ નહીં, કોઈ પૂછે નહીં તું ક્યાં ખાસ, તું ક્યાં રહેસ, બધું કઈ પૂછે જ નહીં. પણ તોય એમને નિષ્ઠા પાકી રાખી ધીમે ધીમે એમના વર્તનથી ઘરમાં બધાને સત્સંગ થયો. આજે આખા કુટુંબમાં પાક્કા બધા જ નિષ્ઠાવાન આપણા સત્સંગી થઈ ગયા. અને પણ લાલજીભાઈને આટલું જીવનમાં દુઃખ આવ્યું, લગભગ 2-2.5 વર્ષ સુધી એ બધા કુટુંબીજનોથી દૂર રહ્યા. પણ એમને સત્સંગ મૂક્યો નહીં, એમને નિષ્ઠા આવી રહી અને એમના કુટુંબીજનો બધાને એવી પાકી નિષ્ઠા થઈ ગઈ. આજે ત્યાં અમદાવાદમાં એ આપણા સારામાં સારા કાર્યકર છે અને 2 મંડળ સંભાળે છે, નિરીક્ષક છે. તો જો કદાચ માયા દુઃખ દે, ઘણું બધું દુઃખ આવીને ઉભું રહે, પણ કોઈ દિવસે એ ભક્તના અંતરમાં એવું ન થાય કે આવી રીતે એવું સત્સંગ મૂકી દઉં અથવા તો માયાનું ઘણું બધું જોર છે તો કેમ ભગવાન અને સંત મારું સારું નહીં કરતા હોય, કેમ સુધારતા ન હોય, એવો પ્રશ્ન એના અંતરમાં થાય જ નહીં કે જેવી મહારાજની ઈચ્છા. તો આવી રીતે હરિભક્તો વર્તાતા. એક એ પાસું પણ છે કે અંતદ્રષ્ટિએ યુક્ત વર્તાતા, એ પણ એક બહુ મોટો સદગુણ છે કે મેં આ સેવા કરીએ બરોબર કે નહીં, મારા ત્યાં બોલાઈ ગયું સત્સંગમાં એ બરોબર કે નહીં, મારાથી આવી રીતે આ સત્સંગમાં વર્તાઈ ગયું, આવા એક સત્સંગી હરિભક્ત પ્રત્યે મને આવો ભાવ થઈ ગયો, એ સારું કે ખોટું, એવો એક અંતરદ્રષ્ટિએ યુક્ત એ વર્તાતા સેવામાં ભક્તિમાં બધી રીતે. તો મહારાજના વખતમાં આવા હરિભક્તો હતા. આપણે પ્રસંગ જાણીએ છીએ કે શ્રીજી મહારાજ જયારે ગઢડામાં મંદિર કરતા હતા
અને એ વખતે રૂડાભાઈ એમના બળદની જોડ સાથે ત્યાં ગઢડા મંદિરે મહારાજના દર્શન કરવા માટે ગયેલા. મહારાજે બળદ જોયા ને બહુ ગમી ગયા. મહારાજ કે રૂડાભાઈ આવા બળદ હોય તો જોતા રહેજો ને, અમારે અહીંયા ગઢડા મંદિરે ઘણી બધી જરૂર છે બળદ ગાડાની, સારા બળદના જોડની, તો તમે જોતા રહેજો, અમારે પણ જોઈએ છે. રૂડાભાઈ કે ભલે મહારાજ, જોતો રહીશ. અને એમને ન આપવા એવું નહીં, એમને નક્કી હતું મનમાં કે આવી બળદની જોડ બીજી મળી જાય એટલે મારે જ સેવા કરી છે, હું ગઢડા મંદિરે આપીશ. પણ એ મહારાજની મરજી એ સમજી ના શક્યા. એ મહારાજ તો ત્યાંથી ચાલતા થયા. પાછળથી બે પાર્ષદોએ રૂડાભાઈને કહ્યું કે તમારે અમે બળદ તો શોધવાના છે, તો તમારી માટે બળદ શોધજો ને, આ બળદ અત્યારે મહારાજને તને આપી દો, ભગવાને પોતે માંગ્યા છે તો આપી દો. પણ જરા રૂડાભાઈને એમ થયું કે મારી ખેતીનું શું થશે, અને પછી હું બે બળદ ચોક્કસ શોધી લઈશ. અને એમને ત્યાંથી નીકળ્યા પછી ખરેખર સેફફુલી આમ પ્રામાણિક રહીને બળદ સારા શોધ્યા, કે સારામાં સારી જોર શોધીને મહારાજને આપી છે. આ બધું ઘણો બધો સમય વીતી ગયો, ગઢડા મંદિરની પ્રતિષ્ઠા પણ થઈ ગઈ, અને પછી એકાદ દોઢ વર્ષ પછી મહારાજ ધામમાં પણ પધાર્યા. અને ત્યાં સુધી બળદની જોડ મળી નહીં, મહારાજ ધામમાં ગયા. રૂડાભાઈને અત્યંત બળદરા ઉપડી. યોગ ગીતામાં આપણે વાંચીએ છીએ ને કે મહારાજે પોતે માંગેલું અને હું સેવા ના કરી શક્યો, કે એક બે બળદની જોડ એટલે કે એક જોડ બળદ હું મહારાજને ના આપી શક્યો, એટલી બધી બળતરા ઉપડી. અને કોઈ રાતે કોઈ વાતે અંતરમાં શાંતિ થાય નહીં. પછી ત્યાં ગઢડા મંદિરમાં કોઠારી સ્વામીને મળ્યા અને કે શું કરવું સ્વામી, એટલે એમને ઉપાય આપ્યો કે અત્યારે વડતાલના આચાર્ય રઘુવીરજી મહારાજ એ પોતે મહારાજનું સ્વરૂપ કહેવાય, એટલે એને જઈને તમે બળદની એક જોડ આપી દો, એટલે એમને આપશો એટલે સાક્ષાત મહારાજે સ્વીકારી એમ થશે અને તમને અંતરે શાંતિ થશે. એક જોડના બદલે 12 જોડ બળદ લઈને ગયા. કેટલી? 12 જોડ બળદ લઈને ગયા. અને વડતાલજીને રઘુવીરજી મહારાજના હાથમાં બધા 12 જોડ બળદની રાસ આપી દીધી, કે મહારાજ તમે આ રાખો, મારાથી આ સેવા થઈ નથી શકી. રઘુવીરજી મહારાજ અમને ખૂબ આશીર્વાદ આપ્યા અને ખૂબ રાજીપો દર્શાવ્યો. એને ઘરે આવ્યા, ઘણી અંતરમાં શાંતિ થઈ ગઈ. પણ તોય ખૂણે કાંટો તો રહી ગયો કે બરોબર છે, રઘુવીરજી મહારાજને અમે 12 જોડ આપી બળદની, પણ શ્રીજી મહારાજ સદેહે પૃથ્વી ઉપર હતા, એમના હાથમાં જે મારે બળદની રાસ આપવી જોઈએ એ તો હું ના આપી શક્યો. એટલે આમ અંતરે ખૂણે ખૂણે જરા આમ કાંટો રહી ગયો કે જરા એક સેવા રહી ગઈ. એટલે જયારે એ પોતે ધામમાં ગયા ત્યારે પોતે વીલ કરતા ગયા, પોતે રૂડાભાઈએ વીલ કરી આપ્યું કે મારા વંશજમાં આ પૃથ્વીનું પટ રહે ત્યાં સુધી દરેક વર્ષે દર વર્ષે એમણે એક બળદની જોડ વડતાલ મંદિરે આપી, એવું રૂડાભાઈએ વીલ કર્યું છે. અને છેલ્લા 175 વર્ષથી રૂડાભાઈના વંશજ અત્યારે છઠ્ઠી પેઢી ચાલે છે, દર વર્ષે એક બળદની જોડ વડતાલ મંદિરે આપે. કેટલો બધો અંતરમાં કાંટો રહી ગયો હશે, પણ આવી અંતદ્રષ્ટિ હરિભક્તો થતી કદાચ ભૂલ તો થઈ જાય. કદાચ એ વખતે મહારાજની મરજી ન સમજી શક્યા જે કઈ કારણથી, પણ આવી એક અંતદ્રષ્ટિ યુક્ત વર્તન હતું. પણ 1992 સાલમાં જયારે યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણે ગાંધીનગરમાં ઉજવ્યો, અક્ષરધામનો ઉદઘાટન સમારોહ થયો, તે વખતે એ રૂડાભાઈને છેલ્લા 6-8 મહિનાથી આપણા સંતોનો સંગ થયેલો અને વચનામૃતમાંથી સત્પુરુષનો મહિમા બધો સમજેલા કે આ સત્પુરુષ છે તો ભગવાનનું સાક્ષાત સ્વરૂપ કહેવાય અને શ્રીજી મહારાજ પ્રમુખ સ્વામી દ્વારા પ્રગટ છે, ત્યારે એ વાતનો મહિમા એમને ખ્યાલ આવ્યો અને એક બળદની જોડ ફર્સ્ટ ક્લાસ શણગારીને અને તે યોગી શતાબ્દી મહોત્સવ વખતે બાપાનો ઉતારો એ ઉત્સવ સ્થળની બાજુમાં હતો સર્વસ્વ, ત્યાં લઈને આવ્યા અને સ્વામીને બધી વાત કરી. એટલે એમના કુટુંબીજન રૂડાભાઈના 6ઠા વંશજ એ આ બળદની જોડ લઈને આવ્યા અને લગભગ પુરુષ સભ્યો બધા 30-35 બધા પુરુષ સભ્યો અને ભાણિયા ને ભત્રીજા ને કાકા ને ફુવા ને માસા ને બધા ભેગા થઈને આવેલા અને બધાએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. સાંજે લગભગ 5:30-6 વાગે પ્રમુખ સ્વામી મહારાજ સ્પેશિયલ સ્વામી બાપા ત્યાં ઉતારામાંથી બહાર આવ્યા અને ત્યાં બળદ ઉભા હતા, ત્યાં બધા હાથ ફેર્યો, ફોટોગ્રાફ બધા પડાવ્યા અને પછી આ રૂડાભાઈના 6ઠા વંશજે બળદની રાસ પ્રમુખ સ્વામી મહારાજના હાથમાં આપી અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા કે સ્વામી આજે અમને પ્રતીતિ એવી આવે છે કે અમારા બળદની રાસ એ શ્રીજી મહારાજે હાથો હાથ લીધી હોય એવી આજે આપને પ્રતીતિ આવે છે. અને સ્વામી બાપા એ વખતે આશીર્વાદ આપ્યા સ્વામી કે હવે તમારે રૂડાભાઈએ વીલ કર્યું છે પણ તમારે અહીંયા સેવા થઈ ગઈ એટલે બધી સેવા પૂરી થઈ ગઈ. અને તે વખતે એમના ઘણા બધા કુટુંબીજનોએ પાછળથી સંતોને વાત કરી કે જયારે રૂડાભાઈના આ 6ઠી પેઢીએ એમણે પ્રમુખ સ્વામી મહારાજને હાથમાં રાસ આપી તે વખતે પ્રમુખ સ્વામી મહારાજમાં અમને શ્રીજી મહારાજના દર્શન થયેલા.
પ્રમુખ સ્વામી મહારાજના ઘણા બધા એમના કુટુંબીજન તો સત્સંગી હતા નહીં, એ તો બધા એમને પ્રસંગ એક હતો કુટુંબનો એટલે બધા ભેગા થઈને આવેલા. પણ કે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ એમ હાથમાં રાસ લીધી ત્યારે અમને શ્રીજી મહારાજના દર્શન એ પ્રમુખ સ્વામીને ઠેકાણે થયેલા, આવી વાતો એમણે કરેલી. તો જો આવી રીતે અંતરદ્રષ્ટિએ યુક્ત વર્તન આ વીલ કરીને ગયા. આપણે તો ખાલી યોગી ગીતામાં એટલું વાંચીએ છીએ કે રૂડાભાઈને બળતરા થઈ યોગીજી મહારાજના વચનોમાં, પણ પાછળ આટલો મોટો કાર્યક્રમ ચાલેલો રૂડાભાઈને 6 પેઢી સુધી 175 વર્ષ સુધી રૂડાભાઈ વીલ કરીને ગયેલા, એટલે એક બળદની જોડ એમની 6 પેઢીએ વડતાલ મંદિરમાં આપેલી છે. 175 જોડ આપીને તો હજી અસંતોષ હતો. પણ આ થયું યોગી શતાબ્દી ઉત્સવે આ પ્રસંગ થયો ત્યારે બધાને શાંતિ થઈ ગઈ. અત્યારે રૂડાભાઈના વંશજમાં બધે જ પ્રગતની નિષ્ઠા બરોબર પાકી છે અને આપણા સંપ્રદાયના બધા આશ્રિત હરિભક્તો છે. તો આવા અંતરદ્રષ્ટિએ યુક્ત હરિભક્તો વર્તા હતા. આજે પણ એવા હરિભક્તો છે કે જેને આવી અંતરદ્રષ્ટિ રહી જાય છે કે કદાચ આપણી સેવાની કંઈક ચૂક થઈ ગઈ, ભક્તિમાં ક્યાંક ખામી આવી ગઈ, આપણાથી જેમ છે તેમ ભગવાન અને સંતની મરજી ન સાચવી શકાણી, આવી રીતે અંતરમાં ઘણી વખત અંતરદ્રષ્ટિ થતી હોય છે. એવા હરિભક્તો છે કે એવી રીતે વર્તે છે. 1993 સાલમાં સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ આખા જૂન મહિનો 1 મહિનો રહેલા. તે વખતે અમે બધા સંતો પાર્ષદ હતા, ધોળા કપડામાં અમે બધા સંતો સાફે હતા અને સ્વામી ત્યાં રોજ સવારે સભામાં પધારતા હતા અને ત્યાં અંદર સભા મંડપ અંદર સભા થતી હતી. સભા ચાલુ હતી, પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ આપતા હતા અને સીસવાવાળા નાગજી કાકા હમણાં થોડા વખત પહેલા ધામમાં ગયા, એમના દીકરા ઘનશ્યામભાઈ પણ ધામમાં ગયા, ગુજરાત એરવેઝ એમણે શરૂ કરેલી. એ નાગજી કાકા એકદમ ઉભા થયા ચાલુ સભાએ અને દૃશ્યે દૃશ્યે રડવા માંડ્યા. સભા આખી ઉભી રહી ગઈ, સ્વામી પણ આશીર્વાદ આપતા ઉભા રહી ગયા અને એકદમ સ્વામીએ બોલાવ્યા, સ્વામી કે શું થયું તમને નાગજી કાકા? કે સ્વામી વાત થાય નથી, અંતરમાં એટલી બધી બળતરા રહે છે, જયારે જયારે તમને આ જગ્યાએ બેઠેલા જોઉં છું ને ત્યારે જૂનો પેલો પ્રસંગ યાદ આવી જાય છે. આટલું બોલ્યા, સ્વામીને ખબર હશે. સ્વામી કે હવે એ પ્રસંગ તમારે સંભાળવાની જરૂર નથી, બધી તમારી સેવા ખૂબ થઈ ગઈ છે, હવે સંભાળશો નહીં. મહારાજ સ્વામી રાજી છે, જોગી મહારાજ ખૂબ રાજી છે, તમે જોગી મહારાજને ખૂબ રાજી કર્યા છે, ખૂબ સ્વામી કીધું. પણ એ રડવાનું રોકી શક્યા નહીં. પછી એને કહ્યું કે લાવો સ્વામી, મારે આ પ્રસંગ બધાને કહેવો છે. અને એ પ્રસંગ બાપાના ચાલુ આશીર્વાદે માઇક લઈ બાપાની પરવાનગીથી એમણે આ પ્રસંગ સભામાં કહ્યો. નાગજી કાકાએ વાત કરી કે 1968 સાલમાં અત્યારે પ્રમુખ સ્વામી બેઠા છે એ જ જગ્યાએ યોગીજી મહારાજ બેઠેલા, અને સભામાં અત્યારે સંતો બેઠા ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ અને અહીંયા હરિભક્તો બેઠા ત્યાં હું બેઠેલો. યોગીજી મહારાજના આશીર્વાદ ચાલુ હતા, પ્રમુખ સ્વામી મહારાજ બાર કોઠારમાં બાકડે બેઠેલા અને ત્યાંથી પ્રમુખ સ્વામી મહારાજ અંદર આવ્યા અને પાછળથી મને આમ તપલી મારી અને મને બહાર બોલાવ્યો. એટલે હું બહાર ગયો એમની સાથે. યોગીજી મહારાજના આશીર્વાદ ચાલુ હતા સભામાં અને પ્રમુખ સ્વામી મહારાજે મને કહ્યું કે તમારી પાસે 500 રૂપિયા છે ખિસ્સામાં? એટલે નાગી કાકા કે હા સ્વામી છે મારી પાસે. તો ક્યાંક હરિભક્તને આપી દો, પછી એ હરિભક્ત તમને પાછળથી આપી દેશે, જો તમારે અનુકૂળતા તમને સેવા કરી દો. એમને દીકરીનું લગ્ન છે હમણાં આવતા અઠવાડિયે, એમને પૈસાની જરૂર છે દીકરીના લગ્ન માટે, તમે 500 રૂપિયાની સેવા કરી દો, એવું મને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું. તે વખતે નાગજી કાકા કે મને બુદ્ધિમાં શું સૂઝ્યું, તો આ પ્રમુખ સ્વામી સંસ્થાના પ્રમુખ સંસ્થાના ધણી એને મેં 500 રૂપિયા માટે મેં ના પાડી. મેં એમને કહ્યું કે સ્વામી હું 500 રૂપિયાની સેવા કરું ના નથી, પણ મને જોગી મહારાજ કે તો હું સેવા કરું. ત્યારે કે આ પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે આ તમને કહે છે જોગી મહારાજ જ કહે છે, તમે આપી દો સેવા કરી દો. અને એવું હોય તો હમણાં પછી આપણે તમે અત્યારે સેવા કરી દો, હરિભક્ત નીકળી જવું છે, પછી આપણે સભાપતિ ત્યારે યોગી મહારાજને વાત કરી દેશું કે આપણે 500 રૂપિયાની સેવા કરી છે. સ્વામી કે હું વાત કરી દઈશ જોગી મહારાજને. નાગજી કાકા કે તોય મેં એવું કહ્યું કે ના સ્વામી, મને જોગી મહારાજ કે તો હું સેવા કરું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે મને બહુ પ્રેમથી વિવેકથી કહ્યું કે ભલે વાંધો નહીં, તમે સભામાં જઈને બેસો, પછી આપણે જોગી મહારાજને મળી લેશું. સભા પૂરી થઈ એટલે કે મેં પૂછ્યું યોગી મહારાજને સામેથી, પ્રમુખ સ્વામી મહારાજ તો દેખાણા નહીં, કંઈક કામમાં હશે એટલે આવી ના શક્યા, પણ એમને પૂછ્યું યોગી મહારાજને કે મને સ્વામીએ એટલે કે પ્રમુખ સ્વામીએ 500 રૂપિયાની સેવાનું કીધું છે તો હું કરું, એક હરિભક્તને આપવાની વાત કરે છે, એમને દીકરીનું લગ્ન છે એટલે. તો જોગી મહારાજે મને કહ્યું કે ગુરુ પ્રમુખ સ્વામી કે એટલે મને પૂછવા માટે નહીં આવવાનું, એ તો સંસ્થાના ધણી છે કે શાસ્ત્રીજી મહારાજની જગ્યાએ છે, એ કે એટલે સેવા કરી જ નાખવાની કે જાઓ જાઓ પ્રમુખ સ્વામીને રાજી કરી દો કે. એટલે કે જોગી મહારાજે મને કહ્યું એટલે હું દોડીને બહાર ગયો કે પ્રમુખ સ્વામી મહારાજ બહાર બાકડે બેઠેલા. મેં સ્વામી કીધું સ્વામી પેલા 500 રૂપિયા મારે કોને આપવાના છે? એ સ્વામીએ મને ખાલી એમ હાથ ઉપર આમ હાથ મૂક્યો કે નાગજી કાકા એ સેવા તો પછી એક હરિભક્તે મેં કહ્યું એટલે એમને કરી દીધી, કારણ કે પેલાને જરા મોડું થતું હતું નીકળી જવું હતું એટલે 500 રૂપિયા મેં અપાવી દીધા, ફરી કોક વખત સેવા કરજો. અને કે પછી જે અંતરમાં બળતરા ઉપડી અને આપણા પ્રજી અંતરમાં આમ કાંટો રહી જાય છે, આધ્યાત્મિક માર્ગે ચાલતા સાધકોને આવી અંતરદ્રષ્ટિ થાય છે. પણ જેવા હરિભક્તો અંતરદ્રષ્ટિએ યુક્ત શ્રીજી મહારાજના વખતમાં વર્તાતા
એવા જ હરિભક્તો આજે અંતરદ્રષ્ટિ યુક્ત વર્તે છે ત્યારે આપણને પ્રતીતિ આવે કે જેવો મહારાજના વખતમાં એ ભક્ત સમાજ હતો એવો જ ભક્ત સમાજ આજે પણ આપણને સત્સંગમાં દેખાય છે. શ્રીજી મહારાજના વખતમાં ઘણા બધા હરિભક્તોને મહારાજની એવી સર્વોપરી નિષ્ઠા હતી એમ આજે તો લાખો હરિભક્તોને બધાને સ્વામીશ્રીના પ્રતાપે જોગી મહારાજના પ્રતાપે સત્સંગમાં એવી સમજણ છે કે શ્રીજી મહારાજ સર્વોપરી અવતારના અવતારી અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ છે એ સમજણ આપણને આજે અતિશય દ્રઢ છે. પણ મહારાજના વખતમાં પણ હરિભક્તોને આ સમજણ હતી. ત્યાં વડોદરા નજીક હાલોલ ગામ છે ત્યાં કંજરીની બાજુમાં ત્યાં એટલે હાલોલ કંજરી ત્યાં કંજરીના એક નગર શેઠ હતા લક્ષ્મીદાસ. એમને શ્રીજી મહારાજનો એવો નિશ્ચય થયેલો સંતોના સમાગમથી કે મહારાજ સર્વોપરી છે અવતારના અવતારી છે અને એવી સમજણી યુક્તે પોતે મહારાજનું ભજન કરતા હતા. વર્ષો બધા વીતી ગયા એમણે ખૂબ પ્રયત્ન કર્યો પણ એમના કુટુંબીજનમાં ક્યાંય સત્સંગ થયો નહીં. કંજરી ગામમાં પણ બહુ સત્સંગ નહીં થયો. મહારાજને જયારે પોતે વડતાલ પૂનમે જતા ત્યારે કહેતા કે મહારાજ કંજરી ગામમાં સત્સંગ થાય એવી દ્રષ્ટિ તમે કરો. મહારાજ કે મહારાજ એક વખત તમને કહ્યું કે અત્યારે સત્સંગ નહીં થાય પણ ભવિષ્યમાં અમારા સંતો ત્યાં આવશે ત્યારે સત્સંગ થશે. જે ગામમાં જેમ ભગવાન અને સંતની ઈચ્છા હોય એમ સત્સંગ બધો પ્રવર્તે. મહારાજ કે ભવિષ્યમાં ત્યાં સત્સંગ થશે ત્યારે સત્સંગનો સારો છે. પણ લક્ષ્મીદાસ એકલા જ પોતે સત્સંગી હતા મોટા શેઠ હતા ગામમાં એનો પ્રભાવ ઘણો બધો હતો એમનો વેપાર પણ ઘણો બધો સારો ચાલતો હતો. એ લોકો એમની પાસે આવે બેસે ઉઠે વ્યવહાર ચાલે પણ સત્સંગની વાત કોકને કરે પણ કોઈને અડે નહીં સત્સંગની વાત. એમ કરતા કરતા બધા વર્ષો વીતી ગયા અને એમને અંત અવસ્થા આવી ગઈ નજીક. બીમારી ઘણી આવી અને પથારીવશ થઈ ગયેલા. અને એક વખત એવું બન્યું કે આમ રાત્રે સૂતા હતા અને ઓરડામાં તેજ તેજ છવાઈ ગયું અને આમ જોયું તો નરનારાયણ દેવની મૂર્તિ એમને દેખાણી અને એકદમ સફાળા પલંગમાંથી બેઠા થઈ ગયા કે ઓહો નરનારાયણ દેવ તમે પધાર્યા બિરાજો. એટલે પછી બેઠા અને કે શું પધાર્યા બોલો. એટલે નરનારાયણ દેવે એમને કહ્યું કે શેઠ તમારી અંત અવસ્થા આવી છે અમે તમને ધામમાં લેવા માટે આવ્યા છીએ. ત્યારે લક્ષ્મીદાસ શેઠ કેમ કે મને ધામમાં લેવા માટે આવ્યા તો કે બસ તમે બરોબર ભજન કર્યું છે એટલે અમે તમને ધામમાં લેવા માટે આવ્યા છે. પણ કે મારે ક્યાં જવાનું કયા ધામમાં જવાનું કે તો કે અમારી સાથે જ તમારે બદ્રિકાશ્રમમાં આવવાનું. હું બદ્રિકાશ્રમમાં ના આવું કે મેં તો સ્વામિનારાયણનું ભજન કર્યું હું તો અક્ષરધામમાં જઉં કે તમે આવ્યા દર્શન આપે બહુ સારું પણ હું તમારી સાથે ના આવી શકું કે. નરનારાયણ દેવ પાછા થઈ અદ્રશ્ય થઈ ગયા. બીજે દિવસે હાથમાં મોરલી મુગટ પીછું શ્રી કૃષ્ણ નારાયણે દર્શન આપ્યા કે ચાલો લક્ષ્મીદાસ છે તો કે ક્યાં અમારા ધામ ગૌલોકમાં. મારે ગૌલોકમાં એને શું કામ છે પહેલો જ પ્રશ્ન પૂછ્યો. મારે ગોલોકમાં એને શું કામ છે. મેં સ્વામિનારાયણનું ભજન કર્યું છે હું સ્વામિનારાયણનો આશ્રિત છું હું તો સર્વોપરી એવો જે અક્ષરધામ એનો અધિકારી છું. મારે તો અક્ષર મુક્તોની સાથે મારો વાસ હોય હું બીજે કોઈ ધામમાં રહી જ ના શકું કે. તમે પધાર્યા દર્શન આપે બહુ સારું કર્યું પણ મને તો મારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ લેવા માટે આવે ત્યારે હું જઈશ એ વગર નહીં આવી શકું. અને ત્રીજે દિવસે શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર આવ્યા અને આમ અંતરિક્ષમાંથી અનંત અક્ષર મુક્તો દેખાણા. શેઠ એકદમ ખુશ થઈ ગયા સફાળા બેઠા થઈ ગયા. ઓહો મહારાજ પધારો. મહારાજ કે ચલો ભગત તમને ધામમાં લેવા માટે આવ્યા છે કે મહારાજ તૈયાર જ બેઠા છે તૈયાર જ છીએ ચલો ધામમાં. મહારાજ કે ચાલો કે મહારાજ મારે એક પ્રશ્ન છે. મહારાજ કે તમ જેવા ભક્તને વળી અંત સમયે અમે લેવા માટે આવ્યા હોય દર્શન આપીને શેનો પ્રશ્ન રહે. કે મહારાજ બીજો તો કોઈ પ્રશ્ન છે નહીં અમારા અંતરમાં તો તમારા સિવાય કંઈ બીજી વાત નથી આપ જાણો છો. પણ મને એ પ્રશ્ન થાય છે કે આ ગઈકાલે પરમ દિવસે તમે મોકલ્યા હતા કોને ગઈકાલે પરમ દિવસે તમે કોને મોકલ્યા હતા કે. એટલે મહારાજ કે કેમ તો કે આવી રીતે મને નરનારાયણ દેવે દર્શન આપ્યા શ્રી કૃષ્ણ નારાયણે દર્શન આપ્યા. મહારાજ કે એ તો તમારી ચકાસણી કરવા માટે આવેલા કે મહારાજ અમારી ચકાસણી હોય આપ તો જાણો છો કે અમારા અંતરમાં તો આપના સિવાય કાંઈ નથી. દરેક દેવ પ્રત્યે અમને પૂજ્ય ભાવ છે દરેક દેવ પ્રત્યે અમને ખૂબ આદર છે આપે જ અમને શીખવાડેલું છે પણ અમારા માટે તો પતિવ્રતાની ટેક છે આપ સિવાય અમારા અંતરમાં બીજું કોઈ છે જ નહીં કોઈના માટે સ્થાન જ નથી કે તો અમારી ચકાસણી શેની હોય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા બહુ જ સરસ વાક્ય શ્રીજી મહારાજ બોલ્યા આપણે બધા યાદ રાખવા જેવું વાક્ય છે. મહારાજ કે ભગત તમારા અંતરમાં તો અમારા સિવાય કાંઈ નથી અમે જાણીએ છીએ પણ આ પ્રસંગ અમે એટલા માટે ઉભો કર્યો કે ભવિષ્યમાં પેઢીઓ અને યુગો સુધી અમારા આશ્રિતો હરિભક્તોએ અમારા સ્વરૂપનો કેવો નિશ્ચય રાખવો એમની વાતની અમને પ્રતીતિ આવે
એ વાત એ શીખે એની માટે અમે આ પ્રસંગ ઉભો કર્યો છે. આ પ્રસંગ શેની માટે શ્રીજી માટે ઉભો કર્યો કે આપણે પણ મહારાજની નિષ્ઠા કેવી રાખવી જોઈએ એની માટે મહારાજ આ પ્રસંગ ઉભો કરેલો. પણ આવા હરિભક્તો હતા કે કોઈ દેવદેવીઓમાં કોઈ ઠેકાણે પછી એનું મન લોભાય નહીં. એક શ્રીજી મહારાજ અને એક પોતાના ગુરુહરિ, એના સિવાય ધેર ઇઝ નો પ્લેસ ફોર અ થર્ડ એક્ઝિસ્ટન્સ ઇન ધ હાર્ટ. હૃદયમાં ત્રીજા વ્યક્તિ માટે કોઈ સ્થાન જ નથી. મહારાજે આપણને શીખવાડ્યું છે કે દરેક દેવ પૂજનીય છે, દરેક આદરણીય છે, દરેકને આપણે નમસ્કાર કરીએ છીએ, નાના મોટા પ્રસંગો પણ બધા ઉજવીએ છીએ અને આપણા મંદિરોમાં પણ દેવોની મૂર્તિઓ આપણે બધે જ પધરાવી છે. શિવ પંચાયત પધરાવીએ છીએ, પછી રામ પંચાયત પધરાવીએ છીએ, બધું જ કરીએ છીએ. એનું પૂજન, આરતી, પૂજારી બધું જ હોય છે. પણ દરેક સ્ત્રી માટે જેમ એનો ધણી છે એ સર્વોપરી જ કહેવાય, એ પતિવ્રતાની ટેક છે, એમ આપણી માટે આપણા ધણી જીવના એ શ્રીજી મહારાજ છે, આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. એમના પ્રત્યે જે આપણને ભાવ હોય, એમના પ્રત્યેની જે અનન્ય નિષ્ઠા હોય એ બીજા કોઈ પ્રત્યે થાય જ નહીં. એ સમજી જ રાખવાનું એ અંતેનું 16મું વચનામૃત છે પતિવ્રતાની ટેકનું. એમાં શ્રીજી મહારાજે આ વાત કરી અને ક્યાં સુધી લખ્યું કે જેને આવી નિષ્ઠા હોય એને બીજા જે સંપ્રદાયના મોટા મોટા મુક્ત સાધુ એ સંગાથે પણ પ્રીતિ થાય નહીં. એ પણ વાત આપણે પાકી સમજી રાખવાની. તો આવી રીતે એ નિષ્ઠાની બધી વાતો એ આપણા સંપ્રદાયમાં છે, એ અતિશય દ્રઢ રાખવાની. અને બધા જ સંપ્રદાયમાં છે, કોઈ પણ સંપ્રદાયમાં અને કોઈ પણ સંસ્થામાં એ સર્વોપરી નિષ્ઠાની વાતો પોતાના ઈષ્ટદેવ માટે છે જ. રામસ્વરૂપ શાસ્ત્રીજી પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવેલા, એ તો તે વખતે ભારત સાધુ સમાજના પ્રમુખ હતા. 1983 સાલમાં એઇમ્સ ઓક્સિજનમાં પ્રમુખ સ્વામી મહારાજ હાર્ટ એટેક પછી આરામ કરતા હતા તે વખતે. અને તે વખતે રામસ્વરૂપ શાસ્ત્રીજીએ વિવેક સાગર સ્વામીને વાત કરેલી કે તમે જે સ્વામિનારાયણને સર્વોપરી માનો છો એ તત્વની દ્રષ્ટિએ, તમારા સંપ્રદાયની દ્રષ્ટિએ સાચું હશે, કદાચ તત્વની દ્રષ્ટિએ હું નથી જોતો, પણ દરેક સાધકે હું એવું માનું છું કે પોતાના ઈશ્વરને સર્વોપરી માનવા જ જોઈએ, તો જ એને ભક્તિનું સુખ આવે. જેમ પછી કોઈ સ્ત્રી હોય એ પોતાના ધણી કરતા પાડોશીને વધારે સ્વરૂપવાન જાણે, પાડોશીને વધારે તાલેવાર જાણે, પાડોશીને વધારે ધનાઢ્ય જાણે, તો પછી એને કોઈ રીતે કુટુંબમાં સુખ રહે જ નહીં, કોઈ રીતે કુટુંબ વ્યવસ્થિત ઘર ચાલે જ નહીં. એમ દરેક સાધકે કોઈ પણ સંપ્રદાયનો હોય એને પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માનીને જ ભક્તિ કરવી જોઈએ કે મારી માટે તો આ જ સર્વોપરી છે, એમ સમજણ પાકી રાખવાની. પછી એમને બધી દ્રષ્ટાંત આપેલું આ અને બધી વાતચીતો ચાલેલી કે આવી રીતે જેમ જો આપણે પતિવ્રતાની ટેક ન રાખીએ તો ભગવાનને નથી ગમતું. ભગવાન પોતે જાણે છે કે આદર તમે બધાને આપો, યુ મસ્ટ લવ ઓલ, ટ્રસ્ટ ફ્યુ બટ ફોલો વન. દરેક માટે પ્રેમ, પણ વિશ્વાસ બહુ ઓછામાં હોય અને અનુસરવાનું હોય એકને જ. યુ મસ્ટ લવ ઓલ, ટ્રસ્ટ ફ્યુ બટ ફોલો ઓનલી વન, એ પતિવ્રતાની ટેક છે. આપણે જેમ પતિવ્રતાની ટેક આપણે પણ ઈચ્છીએ છીએ કે નહીં, તો ભગવાનના ઈચ્છે. તમે ઘરે ગયા હોય, તમારો છોકરો 5-star ચોકલેટ ખાતો હોય અને તમે એને પૂછો કે બેટા ચોકલેટ ક્યાંથી લાવ્યો, તો કે પપ્પા હું તમને 4 દિવસથી કહેતો હતો કે તમે મને 5-star ચોકલેટ લઈ આપો, તમે ના લઈ આપે એટલે બાજુવાળા અંકલ પાસે મેં માંગી. આ બોલે એટલે તમારું શું થાય, બોલો હા કે ના પાડો, શું થાય? શું કે તમે મને નતા લાવી આપતા એટલે મેં બાજુવાળા અંકલ પાસે માંગી, એમને મને લાવી આપી. અને પાછી એવું કહીને જો લઈ આવ્યો હોય કે ડેડી પાસે હું માંગુ છું, 5 દિવસથી નથી લાવી આપતા, તમે મને લાવી આપો ને. જો હજી જેમ છે તેમ હજી રિએક્શન નથી આવી સભામાં, હું જરા ગેર વધારે એક સ્ટેપ આગળ જઉં. હવે 4th ગેરમાં પડે, હું 5th ગેરમાં પાડું. તમારી પત્નીએ નવી સાડી પહેરી હોય, પડ્યું 5th ગેરમાં, અને પછી તમે કહો કે આ સાડી ક્યાંથી નવી લાવી, તો કે તમારી પાસે માંગતી હતી 5 દિવસથી, મહિનાથી તમે લાવી ના આપે એટલે બાજુવાળાને કીધું ને એને લાવી આપી. શું થાય? જો 10 જણાને ઇશારા થઈ ગયા, ટ્રેનની ટિકિટ ના મળે તો પ્લેનની ટિકિટ કાઢી આપ્યો કે નહીં? સિદ્ધિ ક્યાંની? ના પિયર નહીં, સિદ્ધિ ટ્રેનની ટિકિટ ફાટક નહીં. તો પતિવ્રતાની ટેક તો આ લોકમાં વ્યવહારમાં પણ અપેક્ષિત છે, તો ભગવાનના માર્ગમાં તો અપેક્ષિત હોય જ. એટલે ભગવાનને પતિવ્રતાની ટેક ગમે છે. એમણે જ પોતે શાસ્ત્ર દ્વારા, મોટા પુરુષોએ શાસ્ત્ર દ્વારા પતિવ્રતાની ટેકનું પ્રતિપાદન કરેલું જ છે. દરેક સંપ્રદાયમાં આ સમજણ છે, એટલે કે આ સમજણથી આપણે બીવાની જરૂર નથી, આપણે કંઈ ખચકાટ રાખવાની જરૂર નથી, અથવા તો જાહેરમાંની ચર્ચા કરવામાં કંઈ સંકોચ રાખવાની જરૂર નથી. આ બધા જ સંપ્રદાયોમાં છે, બધે જ ઠેકાણે માને છે. અને આ દ્રષ્ટાંત આપણે જોયું એમ આ લોકના વ્યવહારમાં પણ પતિવ્રતાની ટેક અપેક્ષિત છે જ. તો પછી
આધ્યાત્મિક માર્ગે તો હોય જ ને, એટલે આપણી માટે તો પ્રેમાનંદ સ્વામીએ જે ગાયું છે, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે, એક સ્વામિનારાયણ એના સિવાય બીજી વાત જ નહીં, એક આપણા ગુરુ પ્રમુખ સ્વામી એના સિવાય બીજી વાત જ નહીં. તો મહારાજના વખતમાં આવા કંજરીના નગરશેઠ લક્ષ્મીદાસ જેવા અનેક હરિભક્તો હતા, જેમને સર્વોપરિપણાની આવી નિષ્ઠા હતી, આવી રીતે દેવતાઓએ દર્શન આપ્યા તો પણ પોતાની નિષ્ઠામાંથી એ ડગ્યા ગઈ. અમદાવાદમાં આપણે એક હરિભક્ત છે ભાસ્કરભાઈ પટેલ મણિનગરમાં જ, એમના જીવનની ગાથા આપણે સાંભળીએ તો રૂવાણા ઉભા થઈ જાય. એમના કુટુંબમાં એમને એકલાને સત્સંગ, એમના વૃદ્ધ માતા પિતા અને એમના પત્ની એ બધાને માતાજીની ઉપાસના, એમને લગ્ન થયા લગભગ 15-1 વર્ષ થયેલા, કોઈ સંતાન નહીં, અને ધંધામાં દિન પ્રતિદિન એટલી બધી મંદી આવતી જાય ને એટલી બધી ખોટ જતી જાય કે લગભગ 1990 સાલની આ વાત છે, એમને તે વખતે 20 લાખનું દેવું થઈ ગયેલું. હવે આજથી 17-18 વર્ષ પહેલા 20 લાખનું દેવું એટલે કેટલી મોટી વાત કહેવાય. અને કોઈ રીતે ધંધો જામે નહીં, આ બધું કુટુંબમાં પણ બધાને ક્લેશ. એમને એકલાને નિષ્ઠા એટલે આપણી પૂજા નિયમિત કરે, અને ઘરમાં મહારાજ સ્વામીનો ફોટો હતો, અને ઘર મંદિરમાં તો એના માતા પિતાએ મહારાજ સ્વામીની મૂર્તિ જ રાખવા ના પાડી દીધી કે તારે સ્વામિનારાયણ ને પ્રમુખ સ્વામી જ્યાં રાખવા ત્યાં ઘરમાં તું રાખ, ઘર મંદિરમાં નહીં. ઘર મંદિરમાં બધું માતાજી નાની અને બધું હતું, એ લોકોને વંશ પરંપરાગત ચાલ્યું આવતું હશે. પાછું એમના પત્નીને અને એમના મધરને બંને જણાને માતાજીની એવી ઉપાસના કે મહિને 1.5 મહિને 2 મહિને એકવાર માતાજી પ્રત્યક્ષ દર્શન આપે ઘરમાં. અને પાછા શું કે જો આ ધનનો ઢગલો છે દેખાડે રીતસર, કે જો તારો ધણી એ પ્રમુખ સ્વામીની મૂર્તિ જો ઘરમાંથી કાઢી નાખે તો આ ધનનો ઢગલો તને દેખાડ્યો, આ બધું ધન તારું થાય. અને અમે એટલે માતાજી પોતે કે અમે તને 2 દીકરા આપીએ જો ઘરમાંથી આ પ્રમુખ સ્વામીની મૂર્તિ કાઢી નાખતો. એના વૃદ્ધ પિતા હતા, એને ભૂત દેખાય, પાછું ઘરમાં ભૂત થતું, એ પાછું તૃતીય ચાલતું હતું એક તંત્ર. અને ભૂત છે ગમે ત્યારે રાત્રે કોઈ સુધી એનો હાથ ખેંચે, પલંગ ઉપરથી નીચે પાડી દે, એવું બધું કરે. ઘરમાં ઘણા બધાને દેખાય, ઘરમાં કોઈ કુટુંબી જન એકલા હોય, એક રૂમમાંથી બીજા રૂમમાં પ્રવેશે તો સામે સોફા ઉપર જ બેઠું હોય પાછું, અને આમ વિકરાળ સ્વરૂપ દેખાય, એવું બધું દેખાતું. એટલે ચીસ પાડી જાય કોક, રાત્રે કોક ચીસ પાડી જાય, રાત્રે લાઇટ ચાલુ થઈ જાય, ઘણી વખત રાત્રે પેલો રસોડાનો નળ ચાલુ થઈ જાય, એટલે એવું બધું થતું. એટલે ભૂત દેખાય, ભૂત પાછો હેરાની કરે, એના વૃદ્ધ પિતાને ભૂત દેખાતું હતું ઘરમાં, અને ભૂત પાછળની સાથે વાર્તાલાપ કરે કે હું તારો પૂર્વજ જ છું. હું કોણ છું? તારો પૂર્વજ જ છું, અને હું તને સુખી કરવા માટે આવ્યો છું. આપણો વંશ નહીં ચાલે એની માટે હું આ ઘરમાં આવ્યો છું, કે તારો દીકરો છે એને મારે દીકરો આપવો છે અને એને આર્થિક કટોકટી પણ દૂર કરવી છે, પણ એક શરત, એટલે એનો વૃદ્ધ પિતા કે શું, આ ઘરમાંથી આ પ્રમુખ સ્વામીની મૂર્તિ તું કાઢી નાખ તો હું તારા દીકરાના ઘેર દીકરો આપું અને એની બધી જ આર્થિક મુશ્કેલી દૂર કરી નાખ્યો, ધંધો સારામાં સારા ચોલે એવું કરી નાખ્યું. એટલે એના વૃદ્ધ પિતા રોજ પ્રેશર આપે, અને જે દિવસે ભૂતે કીધું હોય એ દિવસે તો રાત્રે ભાસ્કરભાઈ ઘરે આવે ત્યારે જમવાય કોઈ ના દે, અને રાત્રે બધાને 1 કલાક સુધી ફાયરિંગ કરે, ભાઈ તું મૂકને પ્રમુખ સ્વામીને. અને ઘણી વખત તો ઘરે આવે ને ત્યારે ઘરમાં પ્રમુખ સ્વામીની મૂર્તિ હોય જ નહીં, એના કુટુંબીજન જ લઈ નાખી દીધી હોય, તો બિચારા 2-4 દિવસ પછી પાછા મંદિરે આવે હોય રવિસભા કરે, પાછી એક લઈ આવે ઘરમાં કે ઘરમાં ભગવાન અને સંતની મૂર્તિ તો જોઈએ, અને પોતે પૂજા કર્યા કરે. ઘણી વખત ચાલુ પૂજા એના વૃદ્ધ પિતા છે નજીક આવી અને પોતાની જે લાકડી હોય ને ટેકો રાખવા માટે એ લાકડી આખી પૂજા ઉડાડી દે. ઘણી વખત એના પત્ની છે એ પૂજા સંતાડી દે તો સવારના પર પૂજા ના મળે બિચારાને, તો 1-2 કલાક કરગરે બિચારા ઘરમાં, ત્યારે માન કોકે પૂજા આપે, કારણ કે જોવે કે હવે તો આ પાણી નહીં પીવે અને ધંધે નહીં જાય તો કુટુંબમાં વધારે ખોટ આવશે, એટલે માન એને પૂજા પાછી આપે. હવે કેવી ખરાબ પરિસ્થિતિ, તમે જો માણસ ત્રાસી જાય, બે ફ્રન્ટ ઉપર લડવાનું હોય ને કોઈ પણ માણસ હારી જાય, કદાચ બાર ધંધામાં ખોટ આવતી હોય પણ ઘરમાં કુટુંબમાં બધા સભ્યો વ્યવસ્થિત અને સાચવી લેતા હોય ને તો માણસને હૂંફ મળે, અથવા ઘરમાં તકલીફ હોય પણ બાર ધંધા પણ એકદમ વ્યવસ્થિત ચાલતા હોય તો માણસને એ બાજુથી એક નિરાત હોય, પણ બે બાજુ તકલીફ શરૂ થાય ને ગમે તેવો વીર પુરુષ હોય ને એ થાકી જાય, એ હારી જાય, કારણ કે બહાર જાય તો બહાર બધા લેણદારાનો કકડાટ અને ઘરમાં આવે તો ઘરનો કકડાટ શરૂ થાય, બે બાજુ કકડાટ શરૂ થાય એટલે ગમે તેવો ધીરજવાન ગમે તેટલો વીર પુરુષ હોય ને એ જીવન હારી જાય. પણ ભાસ્કરભાઈને એક મહારાજની નિષ્ઠા, એક પ્રમુખ સ્વામી મહારાજની અનન્ય નિષ્ઠા, એ કે જેમ સ્વામીની ઈચ્છા હશે એમ થશે. આ વાતની ધીમે ધીમે બીજા હરિભક્તોને ખબર પડી કે ભાસ્કરભાઈને ઘરે આટલી તકલીફ છે, અને કહ્યું સંતોન વાત કરો ને બાપાને વાત કરે, એ કે કરાય જ નહીં, કે સમજો આ સમજવા જેવું છે. કેવી સમજણ, એ કે સ્વામી બાપાને બધું જ ખબર છે, એ અંતર્યામી છે અને હું તો એમને આનાથી અધિક જાણું છું, એમને મોકલેલું આ દુઃખ છે, એમની ઈચ્છાથી મારા જીવનમાં દુઃખ આવ્યું છે,
મને આને આ દેહે શુદ્ધ કરીને બ્રહ્મરૂપ કરીને ધામમાં લઈ જવો છે, એટલે આ બધું દુઃખ એમને મોકલ્યા છે. મારે તો કોઈ ચિંતા જ નથી, હમણાં 60-70 વર્ષ પૂરા થઈ જશે જીવનના, હમણાં દેહ પડી જશે અને સુખે મહારાજની સેવામાં બેસી જવું છે. કોઈ એ ભક્તના અંતરમાં દુઃખ જ નહીં. બોલો, ભાસ્કરભાઈના અંતરમાં તો કોઈ દુઃખ જ નહીં આવી પરિસ્થિતિ ઉભી થઈ તોય. પછી વિવેક જીવન સ્વામી ત્યાં મણિનગર વિસ્તારમાં તે વખતે નિયમિત જતા, એમને હરિભક્તોએ વાત કરી. વિવેક જીવન સ્વામીએ ભાસ્કરભાઈને કહ્યું, તોય ભાસ્કરભાઈ કે સ્વામી તમે બાપાને વાત ના કરતા. વિવેક જીવન સ્વામી કે ના નહીં કરું. એ વખતે તમને કહ્યું, પણ પછી સ્વામી બાપા અમદાવાદ પધાર્યા ત્યારે સ્વામી બાપાને વાત કરી વિવેક જીવન સ્વામી કે આપણા એક હરિભક્ત છે, એમને આવું દુઃખ છે. સ્વામી કે એને મળવા માટે મને બોલાવો, એને કહો મારે એના માટે વાત સાંભળી. એટલે વિવેક જીવન સ્વામીને ફોન કર્યો કે બાપા બોલાવે. કોઈ ફોન ઉપર કે સ્વામી તમે શું કામ બાપાને તકલીફ આપો છો? સ્વામીના આશીર્વાદથી હું સુખી જ છું, મારે કોઈ તકલીફ નથી. બોલો, કેવી સમજણ કહેવાય હરિભક્તની. અને પછી પરાણે એમને બોલાવ્યા મંદિરે, કે ના સ્વામી બોલાવે. અને વ્યક્તિગત દર્શનમાં આવ્યા. રાત્રે બાપા જમીને આપતા હતા ત્યારે સ્વામી કે તું ઉભો રહે સાઈડમાં, હમણાં પછી મળું તને. કે બધાને મળી રહ્યા, પછી ઉભા થયા અને સ્વામી કે આવ ચાલ અંદરના રૂમમાં બેસી. અને પછી અંદરના રૂમમાં સાંઈ સોફા ઉપર બેઠા અને સ્વામી કે બોલ મને શાંતિથી બધી વાત કર. ભાસ્કર કે બાપા બહુ આનંદ છે, કાંઈ દુઃખ નથી. સ્વામી કે એટલા માટે તમને જ બોલાયો, તારી પાસેથી મારો આખો પ્રસંગ જાણવો છે. આટલું બોલે ભાસ્કરભાઈ એમ ઘડિયાળ સામે જોયું. સ્વામી કે તારે ઘડિયાળ સામે નથી જોવાનું, અડધો કલાક થાય તો અડધો કલાક ને કલાક થાય તો કલાક, મારે બીજું કાંઈ કામ નથી, મારે તારા મોઢે આખો પ્રસંગ સાંભળવો છે. અને ભાસ્કરભાઈએ શાંતિથી બધી વાત શરૂ કરી. આખો પ્રસંગ સ્વામી એમને બાપા પાસે વર્ણવ્યો. વિવેક સાગર સ્વામી બાજુમાં બેઠા હતા. જેમ જેમ પ્રસંગ ઉકેલાતો જાય ને એમ એમ ભાસ્કરભાઈનો કેફ થતો જાય. ભાઈ સ્વામી એ તો ભૂત આવે છે મારા ઘરમાં, ભૂત બધી આવી વાતો કરે, કેફથી જ વાતો કરે બધી. અને પછી કે માતાજી આવું કે છે ને, એના ચહેરા ઉપર તો દુઃખ જણાય નહીં. અને સામે પ્રમુખ સ્વામી મારા ધીમે ધીમે ઢીલા પડતા જાય, ઇમોશનલ થતા જાય કે ઓહો આ બિચારા ભગતને આટલું દુઃખ છે, આટલી નિષ્ઠા છે, આવી સમજણ છે, આટલું દુઃખ છે. અને આખો પ્રસંગ અડધો પોણો કલાકે પત્યો. ઘણા બધા પ્રસંગો એને ભૂતના કીધા ને માતાજીના કીધા ને. એટ ધ એન્ડ ઓફ ઇટ ભાસ્કરભાઈ તો એમના ચહેરા ઉપર તો આનંદ આનંદ જ હતો, પણ પ્રમુખ સ્વામી મહારાજ એકદમ ઢીલા પડી ગયા અને સ્વામીને આંખો જળજળી આવી ગયા. અને રિસ્તર આંસુ આવી ગયા. સ્વામી ગાતરિયાથી પોતાની બંને આંખો લૂછી અને સ્વામી આમ જોઈ રહ્યા. સ્વામી વિવેક સાગર સ્વામીને કે બિચારા ભગતને કેટલું દુઃખ છે. વિવેક સાગર સ્વામી કે ચાડી નાખો ને. કે વિવેક સાગર સ્વામી તરત એકદમ ઓન ધ સ્પોટ ચાડી નાખો ને. કે સ્વામી કે મહારાજને પ્રાર્થના કરીએ છીએ. એમ કરીને બાજુમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી જે સવારે રોજ સ્વામી બાપા પૂજે છે, ત્યાં બે મોગરાના પુષ્પ લીધા અને સ્વામીને હાથમાં આપ્યા. સ્વામી કે લે ભાસ્કર, આજથી આ બધું દુઃખ તારું ગયું. આ પુષ્પ હરિકૃષ્ણ મહારાજ પ્રસાદીના છે. અને પછી એક વાક્ય બોલી ગયા સ્વામી વચ્ચે આમ સાહજે. સ્વામી કે હરિકૃષ્ણ મહારાજના છે અને તને હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત આપે છે. એવું વાક્ય બોલી ગયા સ્વામી આમ ફ્લોમાં કે તને હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત આપે છે. આ બે પુષ્પ તું ઘરે જઈને પધરાવજે, એટલે ભૂતે જશે અને માતાજીએ જશે. વિવેક સાગર સાહેબ વચ્ચે બોલ્યા કે આ બે પુષ્પનું બે કામ થયું, પણ પેલા દીકરાનું કામ તો રહી ગયું. સ્વામી કે લાવો એના બે પુષ્પ આપી દઈએ. કે એટલે બીજા બે પુષ્પ લીધા અને પાછા ભાસ્કરભાઈના હાથમાં આપ્યા. સ્વામી કે તારા ઘરે મહારાજ બે મુક્ત મોકલશે. કે જોડિયા પાછું એવું બોલ્યા, જોડિયા મોકલશે, બે મુક્ત મોકલશે. કે આશીર્વાદ આપ્યા અને ભાસ્કરભાઈ તો એકદમ બિચારા ગળગળા થઈ ગયા, આંખમાં આંસુ આવી ગયા. સ્વામીને પંચાંગ પ્રણામ કર્યા. સ્વામી પણ એકદમ ગળગળા થઈ ગયા અને માથે હાથ મૂક્યા, ખૂબ વાંસો થાબડ્યો. અને પછી ભાસ્કરભાઈ રૂમમાંથી વિદાય થતા હતા, આમ ગોળ ફરી જતા સ્વામી એક ધારો એની સામે જોઈ રહ્યા. અને સ્વામીએ વિવેક સાગર સ્વામીનો હાથ પકડ્યો. સ્વામી કે વિવેક સાગર, આપણે નિષ્ઠાની બધી વાતો કરીએ છીએ, પણ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ. પ્રમુખ સાહેબ મહારાજ આવું બોલ્યા કે આપણે નિષ્ઠાની બધી વાતો તો ઘણી કરીએ છીએ સભામાં, પણ મૂર્તિમાન નિષ્ઠા કોને કહેવાય એ આજે જોઈ. આવા નિષ્ઠાવાના હરિભક્ત. અને ઘરે જઈને એમને તો બિચારાને શું હતું, બે પુષ્પ રૂમમાં પધરાય, એક બા પધરાયું, બે પુષ્પ બાકી ના હતા. હરિકૃષ્ણ ભગવાન પાસે ઘર મંદિરમાં મૂકી દીધા. તે દિવસથી ભૂત દેખાતું બંધ થઈ ગયું. તે દિવસથી માતાજી બધું બંધ થઈ ગયું. ધંધા પાણી બધા સારા ચાલવા માંડ્યા. અને બહુ મોટું દેવું હતું, 2.5 વર્ષમાં બધું દેવું પૂરું થઈ ગયું. અને આ પુષ્પ પ્રમુખ સ્વામી મહારાજ આપ્યા એના 2.5 વર્ષ પછી એમના ઘરે મહારાજની કૃપાથી અને સ્વામીના આશીર્વાદથી બે દીકરાનો જન્મ થયો, બે જોડકા. અને અત્યારે બે જણાની લગભગ ઉંમર 14-15 વર્ષની છે. બે બાળમંડળના કાર્યકર છે. ભાસ્કરભાઈના પત્નીને પણ સત્સંગ થઈ ગયો આ પ્રસંગ પછી. એમના વૃદ્ધ માતા પિતાની સત્સંગ થઈ ગયો. એ બે વૃદ્ધ માતા પિતા હમણાં 3 વર્ષો પહેલા ધામમાં ગયા. પહેલા એમને મહારાજની સર્વોપરી નિષ્ઠા થઈ ગયેલી. અત્યારે ભાસ્કરભાઈ મણિનગર વિસ્તારમાં આપણા નિરીક્ષક છે. એમના પત્ની પણ મણિનગર વિસ્તારમાં નિરીક્ષક છે. બે જણા કાર્યકર છે, સારામાં સારી સેવા કરે છે. અને બેના દીકરા અત્યારે દીકરા છે કે બે બાળમંડળના કાર્યકર છે. અને પતિ પત્ની નિયમિતમાં પૂજા કરે છે કે બે દીકરાઓ સાધુ
થાય આટલી કથા થઈ. ભાસ્કરભાઈ કેવા નિષ્ઠાવાન હરિભક્તો હોય છે, કેવી સમજણ કે આટલું બધું થાય તો પણ લેસ માત્ર અંતરથી ડગી જાય નહીં. આપણે તો એમ તમ ઘરમાંથી બહાર નીકળે કૂતરું આડું ફરે, કેમ કૂતરું આડું ફર્યું હશે? સત્સંગીઓને એવો વિચાર આવે કે કેમ કૂતરું તો ફરે જ ને, કૂતરું તો ફરે. પેલો જેમ જોક છે ને એમ કે ઇફ યુ આર ક્રોસિંગ ધ રોડ એન્ડ અ કેટ ક્રોસિસ ફ્રોમ લેફ્ટ ટુ સાઇડ વોટ ડઝ ઇટ મીન, એક SMS આવેલો કે તમે રોડ ઉપર જતા હો અને બિલાડી ડાબી બાજુથી આડી ઉતરે ડાબીથી જમણી બાજુ, તો એનો શું અર્થ છે? તો આપણે બધા શું બોલીએ, ચાલો કંઈક અપ શું કરે છે? તો નીચે લખેલું એનો અર્થ એમ છે કે જેમ તમે કોક જગ્યાએ જાઓ છો એમ બિલાડી પણ કોક જગ્યાએ જાય છે. સીધો અર્થ એમ જ છે ને, સીધો અર્થ શું છે? જેમ તમે કોક ઠેકાણે જાઓ છો એમ બિલાડી પણ કોક ઠેકાણે જાય છે. એનું અસ્તિત્વ છે ને, જાય તો ખરી છે બિચારી, પણ એમાં કોઈ અપશુકન આપણે રાખવાની જરૂર નથી. એટલે આવી જે સર્વોપરી નિષ્ઠા એ કોઈ રીતે અંતરમાંથી ડગે નહીં, એવા હરિભક્તો મહારાજના વખતમાં હતા, એવા જ હરિભક્તો બધા આજે આપણને સત્સંગમાં દેખાય છે. એટલે એવો જ રૂડો સત્સંગ આજે આપણને લીલો પલ્લો બધો દેખાય છે. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે આજની પારાયણ પૂરી કરીએ કે મહારાજના વખતમાં આવા હરિભક્તો, એને સત્સંગ કરાવવાની બધી ધગસ હતી, એ ભક્તો બધા એવા નિર્વાસનિક હતા, એમના અંતરમાં એવો કેફ અને કલ્યાણની પ્રતિતિ બધી વર્તી હતી. જેમ ગાંડલાની ડોશીનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે એમને એવો કેફ હતો, એના ધણીને શું કીધું કે તે મારા હાથના રોટલા ખાધેલા છે, એ હાથે મેં શ્રીજી મહારાજનો ચરણ સ્પર્શ કર્યો છે, એમની સેવા કરી છે, એટલે મારું કલ્યાણ તો થયું પણ ભેગું તારું કલ્યાણમાં પણ કોઈ વાતે બાકી નથી, તારું કલ્યાણ પણ થયેલું જ છે, તને પ્રતિતિ નથી આવતી. એમ આપણા હરિભક્ત છે ભગવાનજીભાઈ માંડવિયા કેનેડામાં હતા, એમને 38 વર્ષની ઉંમરે લ્યુકેમિયા થયેલું, બ્લડ કેન્સર, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા, ગુજરાતી સમાજના પ્રમુખ હતા, સત્સંગ મંડળના પણ પ્રમુખ હતા, પણ બહુ નાની ઉંમરે કેન્સર થયેલું. તો ઉત્તર ભારતના એક બહુ મોટા ધર્મગુરુ, એમણે આ વાતની ખબર પડી એટલે એક પત્ર ભગવાનજીભાઈ ઉપર મોકલ્યો કે મને બહુ દુઃખ થાય છે કે તમે પ્રમુખ સ્વામી જેવા એક મહાન સંતના આશ્રિત છો અને સ્વામિનારાયણનું ભજન કરો છો, તોય તમને નાની ઉંમરે કેન્સર થયું એ વાતથી મને બહુ દુઃખ છે. ત્યારે ભગવાનજીભાઈએ ડેથ બેડ ઉપર, મરણ પથારી ઉપર સુતાતા અને એમના પત્નીને કીધું કે હું લખાવું એમ તું એક કાગળ લખ. એ પોતે જાણતા હતા કે મને લ્યુકેમિયા છે, મને બ્લડ કેન્સર છે, 2-5 દિવસમાં મારો દેહ પડી જશે, તો એના પત્નીને કીધું તું એક કાગળ લખ. અને એ ઉત્તર ભારતના બહુ મોટા ધર્મગુરુને પત્ર લખાવડાવ્યો એમણે, અને એમણે લખ્યું એમાં કે આ હાથથી મેં પ્રમુખ સ્વામીના ચરણ સ્પર્શ કર્યા છે, આ આંખોથી મેં પ્રમુખ સ્વામીના દર્શન કર્યા છે, આ જીભથી મેં પ્રમુખ સ્વામીના ગુણગાન ગાયા છે, માટે હું તો ધન્ય થઈ ગયો છું. અત્યારે પણ મારા ઈચ્છે શ્રીજી મહારાજના અક્ષરધામમાં હું બેઠો છું અને મારો દેહ 2-5 દિવસમાં પડશે, પછી પણ હું અક્ષરધામનો અધિકારી છું અને મને પ્રતિતિ છે. અને દેહ પડવાની રીત તો ગમે તે હોય, રામકૃષ્ણ પરમહંસ પણ બહુ મોટા ભક્ત હતા, છતાં એમને પણ કેન્સર થયેલું, તો મને પણ કદાચ કેન્સર થાય. આ બધું એમને પત્રમાં લખાવડાયું અને એના પત્નીને કીધું કે તું એમને પોસ્ટ કરી દેજે. એમને પોસ્ટ કરી દીધો અને પેલા એમને પત્ર મળ્યો, પેલા તો ભગવાનજીભાઈને આ સિવિયર બ્લડ કેન્સર તો ધામમાં ગયેલા, પણ એમના પત્નીએ આ પત્ર એની ફોટોકોપી એટલે ઝરાક કાઢી રાખેલી અને પત્ર આપણને પ્રાપ્ત થયો. સત્સંગ પુસ્તક જે આપણું પિક્ટોરિયલ છે એમાં છેલ્લા પાના ઉપર ભગવાનજીભાઈએ પોતાના મૃત્યુના 3 દિવસ પહેલા આજે આ પત્ર લખાવેલો, એ પત્ર આપણે એ જ રીતે શબ્દસર છાપેલો છે. એ વાંચજો પત્ર, આમ રૂવાડા ઉભા થઈ જશે કે કેવી હરિભક્તને નિષ્ઠા હોય છે, કેવો કેફ, કેટલી બધી કલ્યાણની પ્રતિતિ અંતરમાં હોય છે. તો જેવી મૂડી ક્યાં ગાંડલાના મૂડી ડોશી હતા, એમને જેવો મહારાજનો કેફ અને કલ્યાણની પ્રતિતિ હતી, એવી એવો જ કેફ અને કલ્યાણની પ્રતિતિ એ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને દેખાય છે. તો જેવો ભક્ત સમાજ એ શ્રીજી મહારાજના વખતમાં હતો, એવો જ ભક્ત સમાજ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં દેખાય છે, ત્યારે આપણને પ્રતીતિ આવે છે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આજે પ્રમુખ સ્વામી મહારાજ છે, એ વાતમાં લેશ માત્ર પણ ફેર નથી. આવતીકાલે આપણે એ જેવી શ્રીજી મહારાજની મૂર્તિનું આકર્ષણ હતું, એ હરિભક્ત સમાજથી લઈને બહારના ગુણભાવી સમાજમાં અને ધર્માચાર્યોમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એટલી જ મૂર્તિનું આકર્ષણ આજે પ્રમુખ સ્વામી મહારાજનું પણ હરિભક્ત સમાજથી લઈને ગુણભાવી સમાજ સુધી, પ્રતિષ્ઠિતોના હૃદય સુધી એ બધી વાતો આપણે સમજશું. સાથે સાથે શ્રીજી મહારાજનો જે અભિપ્રાય, સિદ્ધાંત, રૂચિ, એ આજે પ્રમુખ સ્વામી મહારાજનો અભિપ્રાય, રૂચિ અને સિદ્ધાંત એ જ પ્રમાણે શબ્દશ નહીં પણ અક્ષરશ એની એ જ છે,
એ વાતો પણ આપણે આવતીકાલે સમજશું. અને સાથે સાથે જેવી પ્રાપ્તિ એ શ્રીજી મહારાજના વખતમાં હરિભક્તોને થયેલી, જે રસગન મૂર્તિ 500 પરમહંસોને મળેલી, એ જ રસગન મૂર્તિ આજે આપણને પણ મળી છે, એ બધી વાતો પણ આપણે આવતીકાલે સમજશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.